मुस्कुराइए आप कच में अबे सॉन्ग फैन नो जे रेट होए के रेंट पर तो मिलो तो पूछा हुए बॉम्बे के हाँ ये तो 3,350 नो उसका ट्रांसपोर्टेशन बोले 90,000 आशीष भैया 15-20 मिनट जनरल बातें 20-21 मिनट फिल्म की बात मैं ओके अपने कर रही है आटलो ट्रस्ट पिताजी नहीं कर रहे मेरे पे मतलब गाली शेर बोल रहा है और आप बैठे बैठे सुन रहे हो पहला टेक सॉरी तो इसने फेंका वो दूसरी बार जब ऐसे गिरा ना मेरे को देखे साहब आऊ था मुझे वो गांव में फोन करते हैं सब अंदर जा चले जाओ ऊपर से चीजें आएंगी ब्रांड एंडोर्समेंट के कितने सारे लोगो आते हैं उससे ज्यादा इन लविंग मेमोरी સરસ મજાની સાંજે આપણે આજકાલ રોજ મળવાનું બને છે અમને એનો અત્યંત આનંદ છે અમે એવી ધારણા બાંધી લઈએ છીએ કે સામે પક્ષે પણ તમને એટલો જ આનંદ આવતો હશે આ મળવાનું કારણ બહુ સરસ છે ખુશનુમા સાંજ તો છે જ અત્યારે જરા ઠંડીનો ચમકારો છે એક સરસ મજાનું હળવું ફૂલ વાતાવરણ છે સાંજે સાંજે જરા અત્યારે બહાર નીકળવું ગમે છે અને એવો વર્તારો છે કે એવું કહે છે કે આ વખતે આમ ધરખમ ઠંડી પડવાની છે પણ ક્યારે પડવાની છે એની આપણે રાહ જોઈએ છીએ પણ આ અરસામાં એક સરસ હૂંફ હૂંફનું વાતાવરણ કરી દે ને એવી એક ફિલ્મ આવી છે સિનેમાઘરમાં મજા પડી જાય એવી છે ખાસ્સા સમયે એક એવી ગુજરાતી ફિલ્મ આપણને જોવા મળી છે જે અર્થપૂર્ણ છે જે મર્મપૂર્ણ છે જે સિનેમેટિક એક્સપિરિયન્સ આપે છે જેનું લખાણ ગીતો પોએટિક છે જેનું પિક્ચરાઇઝેશન એકદમ કોન્ટેમ્પરરી છે હાઈફાઈ ટેકનોલોજી છે અને બધું જ ઉપરથી ચેરી ઓન ધ કેક જેવું તો એ છે કે રાષ્ટ્રપતિ પુરસ્કાર આ ફિલ્મને મળવાનો છે અને એ પણ લગભગ બધી જ ભાષાની જનરલ કેટેગરીમાં ફોર ધ ફર્સ્ટ ટાઈમ કોઈ ગુજરાતી ફિલ્મને નેશનલ અવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે આવી સરસ મજાની ફિલ્મ એટલે હેલ્લારો આ હેલ્લારો કરતા કરતા આપણે રોજ મળી રહ્યા છીએ આપનું સ્વાગત છે હું છું નૈષદ અને આ છે જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન અને એનો આ ખૂબ લોકપ્રિય શુદ્ધ દેશી સંવાદ હેલ્લારો વિશે ઘણું બધું આપણે અત્યાર સુધી સાંભળ્યું છે અને આજે પહેલી વખત કંઈક એવું થવા જઈ રહ્યું છે કે અમારા શુદ્ધ દેશી સંવાદમાં પણ અમે જરાક વધારે ઉત્સાહિત છીએ આ સોફા પર હંમેશા અમે કલાકારોને ગોઠવ્યા છે દિગ્દર્શકોને ગોઠવ્યા છે લેખકો ક્યારેક ક્યારેક આવ્યા છે આજે ના લેખકો છે ના દિગ્દર્શકો છે કલાકારો એ પોતપોતાની કલા સાથે તો છે જ પણ છતાં પેલી જે મેઇન ક્રેડિટ લાઇન્સમાં જેમનું પહેલું પહેલું નામ ઝબકે એવા આ વ્યક્તિત્વ નથી અને છતાં એમની સાથે આજે સરસ મજાનો સંવાદ કરવાના છીએ ખૂબ દિલથી ખૂબ પ્રેમથી આવકારો મારી સાથે હેલ્લારો ટીમની પોસ્ટ પ્રોડક્શન પ્રી પ્રોડક્શન જે કહો પ્રોડક્શનની આખી આખી ટીમ છે બહુ જ ટેલેન્ટેડ બંચ ઓફ આખા આ લોકો છે આપણે એમનો પ્રેમથી સ્વાગત કરીએ સૌથી ડાબે શીલ ઠાકોર જેણે આ ફિલ્મનું પ્રોડક્શન ડિઝાઇન અને આર્ટ ડિરેક્શન કર્યું છે મારી બરાબર ડાબી બાજુમાં નિકી જોશી જેણે હેલ્લારો ફિલ્મના કોસ્ચ્યુમ્સ ડિઝાઇન કર્યા છે આ ફિલ્મના ડિરેક્શનને ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જેણે સંભાળ્યું છે કુશલ નાયક એન્ડ આ બે જે ખમતીધર વ્યક્તિઓ મારી ડાબે જમણે બેઠા છે એમણે આખે આખી ફિલ્મનો દરેક રીતે ભાર ઉપાડ્યો છે ક્રિએટિવ પ્રોડ્યુસર્સ એન્ડ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર આખી આખી આ બહુ મહાન વ્યવસ્થા જેમણે સંભાળી છે મીત જાની આયુષ પટેલ એક વખત જોરદાર તાળીઓ સાથે આપણે હેલ્લારોની આ પડદા પાછળની ફિલ્મ
મેં કીધું એ પ્રમાણે ઠંડી તો સહેજ સહેજ ચમકારો બતાવવા માંડી છે, ને આમ સાંજે સાંજે આમ સાથે સાથે ચાલવું ને વાતો કરવી ને એવું બધું કરવું ગમે છે. અમે આ લોકોને કોફી પણ આપી છે ઠંડી સાંજે, પણ એ લોકો પહેલા પી ગયા છે, હવે હું ધીરે ધીરે પીવાનો છું. એટલે રાખે એવું માનતા કે હું એકલો પીવું છું ને આ કોઈને આપતો નથી. પણ આ બધી મજાક મસ્તીઓ વચ્ચે મીત આયુષ, સૌથી પહેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ, કોંગ્રેચ્યુલેશન્સ. હવે મને આ આખી આ જફા કેવી રહી એના વિશે જરા વિગતે વાત કરો. શું શું આમ પહેલા દિવસથી લઈને આજની આ પળ સુધી શું શું વેઠ્યું? બીકોઝ મને ખબર છે પ્રોડ્યુસરે સૌથી વધારે ભોગવવું વેઠવું અને વેઠવાનું આવતું હોય છે. જોથી જર્ની આવી સફળ બને કે અગર જફાથી જલસો થઈ જાય તો હવે ફિલ્મ લખવાનું છે. काफी लंबा भी रहा है, फुल ऑफ एक्सपीरियंसेस, पॉजिटिव बहुत ज्यादा, कुछ कुछ नेगेटिव, वो तो ठीक है, टू साइड्स ऑफ अ कॉइन. बट अगर कोई जर्नी आपको एक पूरा मतलब एक पूरा यूनिवर्स किस तरीके से चलता है ठीक है वो अगर आपको समझा दे तो उससे ज्यादा मतलब होलिस्टिक और उससे ज्यादा आप नहीं मांग सकते वो पूरी जर्नी से. तो मेरे लिए ये उस तरीके का है कि काफी सोलफुल रहा है, कभी कभी पेनफुल रहा है, लेकिन ओवरऑल जॉयफुल रहा है. पर इससे पहले आपने कभी कोई फिल्म प्रोड्यूस एज सच कमर्शियली? फीचर फिल्म नहीं, फीचर फिल्म दिस इज आवर फर्स्ट अटेम्प्ट. टचवुड, थैंक गॉड थोड़ा कुछ अच्छा हो पाया इस फिल्म से. इसके पहले भी मतलब वी बीन पार्ट ऑफ फिल्म्स, यस, और कॉर्पोरेट फिल्म्स और एड फिल्म्स एंड इनटू प्रोडक्शंस, बट फर्स्ट फीचर फिल्म लार्जर देन लाइफ. हाँ, उसमें भी मल्टीपल लेवल पे क्रिएशन, ठीक है, कोई ऐसा नहीं है कि सॉन्ग का रीमेक हो रहा है. करेक्ट. नहीं, लिरिक्स लिखे जा रहे हैं, म्यूजिक कंपोज हो रहा है, गाँव पूरा बनाना है तो गाँव बन रहा है, वहां के फ्लेवर्स, वहां के ट्रेडिशंस को ख्याल में रखते हुए बन रहा है, वो गांव के इंटीरियर बन रहे हैं. अच्छा, वो गांव में लोग कैसे होंगे उनको भी वहीं के लोग और प्रॉपर कास्ट किया जा रहा है, उनके कॉस्ट्यूम्स है तो वो वहां के वो भी क्रिएट हो रहा है. ये पूरी चीज को सुपरवाइज करते हुए सारी चीजें साइमल्टेनियसली चलती रहे तो वो भी एक बहुत इंपॉर्टेंट पार्ट है. तो इतने लेवल्स पे उस टाइम पे क्रिएशन चल रहा था. हम देख रहे थे अक्टूबर से जब हमने जर्नी चालू की 2017 till April 16, 2018. Not a single day जब सुकून से आपने चिल किया हो या आराम किया हो. एवरी डे मल्टीपल जगह आपको दिमाग लगाना पड़े और फंसते हो, सोल्यूशन निकालो. वो फायर फाइटिंग को कंप्लीट करके जब पोस्ट प्रोडक्शन में आया तो ऐसा लगा आराम बहुत है, बट फिर जब वापस से पिक्चर रिलीज करो तो वापस से जफा वाले मोड से अब जलसा आप ढूंढते हो. तो बहुत ही कंप्लीट एक्सपीरियंस रहा है मेरे लिए पर्सनली. मीत, यू हैव बीन द क्रिएटिव प्रोड्यूसर ऑफ द मेनी कॉन्सेप्ट्स विद वीडियो वाला एंड विद दिस प्रोडक्शन आल्सो. आने पहला पण ઘણું બધું કામ કર્યું છે. આ એક જરા ગજબનાક આખી વાત હાથમાં લીધી. હાઉ વોઝ યોર એક્સપીરિયન્સ? કેવું રહ્યું બધું? જેમ કીધું ને એનું અગર એક શબ્દ છે તો આધ્યાત્મિક, અમારું બહુ પસંદીદા શબ્દ છે. એટલે અમારું આ આખી જર્ની છે ને આધ્યાત્મિક જર્ની છે. અને 2016ની જે શરદ પૂનમની વાત કાલે કરી છે કે જ્યારથી એમને જે નરેશન ચાલુ કર્યું હતું સ્ટોરીનું, તો ત્યારથી એમને પિક્ચર અમારા દિમાગમાં રમાડવાની ચાલુ કરી દીધી હતી. અને ઇનિશિયલ ડેઝમાં જ્યારે હું નક્કી થયું કે આપણે 4 ભેગાથીને અમે ફિલ્મ પ્રોડ્યુસ કરીશું કે 4 ભેગાથીને ફિલ્મ બનાવીશું, પ્રોડ્યુસ કરતા પણ રોલ્સ ડિફાઈન નહોતા કર્યા, એવું જરૂર નક્કી કર્યું હતું કે અમે ફિલ્મ બનાવીશું. અને આ ફિલ્મે બહુ બધું લઈ લીધું છે અમારી પાસેથી. ઓકે. અને આ પ્રોસેસની અંદર ઘણા બધા લોકો જોડાયા, ઘણા બધા લોકો જેમ કીધું એમ કે અમુક લોકો નીકળ્યા, અમુક લોકો જોડાયા, પણ જે જોડાયા છે કદાચ એવું લાગે છે જે અમારો પરિવાર વધ્યો છે છેલ્લા 3 વર્ષમાં, કે જે જનરલી લોકો એવું કે ભાઈ અમારા અમારી જોડે 5 લોકોનું ફેમિલી છે, પણ હવે અમે બહુ સ્પષ્ટપણે એવું કહી શકીએ છીએ કોન્ફિડન્સથી કે આજે એક ફોન કરીને 50 લોકો અગર અમારી જોડે આવી જાય તો ફેમિલી અમારું વધી ગયું છે. તો બહુ જ આધ્યાત્મિક ને ખૂબ જ સુંદર એક્સપિરિયન્સ રહ્યો છે. જેટલું આવ્યું છે કીધું બધું જ એના દિવસો એટલું જ કે જે કોઈ પ્રેમ મતલબ કહીએ ને 3 વર્ષ અમે કશું જીવ્યા જ નથી. મારા લગ્ન હતા ફિલ્મના 15 દિવસ પછી, પણ મને ખબર જ નથી કે લગ્નમાં શું ચાલતું હતું, ખબર જ નથી મેં લગ્ન કેવી રીતે. આપકો મેં એ ભી બતા દઉં કે જિસ નેશનલ એવોર્ડ પે હમ અભી ડંકા બજા રહે હૈ,
तो वो नेशनल अवार्ड में आपको सेंसर चाहिए 31 दिसंबर से पहले, तो वो पूरी फाइट। अब प्रतीक की शादी थी कुछ 24 या 25 जनवरी, और 22 जनवरी तक आपको फिजिकल सबमिशन करना है। हमारे मल्टीपल शूट्स चालू हैं वीडियो वाला के, प्लस ये प्लस उसका शादी का, तो अगेन उसने भी उसकी शादी में उसका पत्ता ही कटा है। एकदम बॉलीवुड फिल्म जो लागे कि हम दूल्हा कहाँ है, दूल्हा कहाँ है, फिर खबर पड़े नेक्स्ट शॉट में स्टॉप ब्लॉक में दूल्हा नन दूल्हा आ गया छे ने फेरा परी रहा छे बाकी नु बद्दू कौन संभाले छे सब काम छोड़ के। मुझे याद है संगीत के दिन हम बैठे हुए थे और बैठे थे कि चलो अब क्या करें बताओ, खाली रिलैक्स। અમને તો થયું, પ્રતિક ને પણ રિલેક્સ થયું, કે એ લગ્ન ના 2 દિવસ પહેલા જ ફ્રી થયો છે, અને લિટરલી હું લગ્ન ના 10 દિવસ પહેલા ફ્રી થયો, એટલે અમે લોકો અમારી લાઈફ ની ફર્સ્ટ પ્રાયોરિટી અગર ઊંઘે તો હેલ્લર, ઉઠે તો હેલ્લર, અને મજા આવી રહી છે। વાહ, પ્રોડ્યુસર્સ ને તો મારે ઘણા બધા સવાલો પૂછવાના છે, કારણ કે તમે તમને ઘણું બધું નડ્યું હશે, એના કરતે તમે ઘણા ને નડ્યા છો। અમી વો રાક્ષસ હે ના જો બાણ ચલાય વિષ ફેંકે અમૃત પીએ જો હે અમી કિયા હૈ હમને કિયા હૈ। એટલે જ મેં કીધું તમે તમને ઘણું નડ્યું છે, એના કરતે તમે ઘણા ને નડ્યા હશે, એ નહીં મિલેગા, એ વાત સાચી, એ નહીં હોગા। આ પબ્લિક જાહેર માધ્યમથી પહેલા તો બધાને સોરી, પહેલા એ લખી લો તમારા ખાતામાં, પછી આપણે હિસાબ કરીએ। પણ સરસ બેકડ્રોપની અને કચ્છમાં આખે આખો સેટ ઉભો કરવાની વાત થઈ, અને બહુ જ રિયાલિસ્ટિક એવું લાગતું નથી કે આ કોઈ બીજું ગામ છે, આ કોઈ બીજું ગામડું છે, કે કદાચ તમે આખે આખો સેટ ઉભો કર્યો છે। સો કેવી રીતે એક ઇનિશિયલ, એ વાત બી જાણના બહુ જરૂરી હૈ કે વિચાર પહેલે સબ કાગઝ મેં થે, દિમાગ મેં થે, ઠીક હૈ, બહુ લોકો કા સા મતલબ કુછ કુછ ઉસકો આગે ડેવલપ હુઆ, લેકિન કોન્ક્રીટ કુછ બાત નહીં બની થી। મુજે યાદ હૈ જાન્યુઆરી 10 તારીખ તક, જાન્યુઆરી 10, 2018, ઠીક હૈ, ઉસકે પહેલે હમારે હમારી ટીમ મેં કોઈ ઓર સાથીગણ થે, લેકિન કુછ ચીજો સે વો બાત નહીં બન પા રહી થી ઓર વો ચીજ નહીં વર્કઆઉટ હો રહી થી। ઓર અબ આપકો પતા હૈ કે આપકો ફેબ મેં નહીં, આપકો ફેબ એન્ડ તક તો જાના હી હૈ ફ્લોર પે, વરના ખતમ હો જાઓગે, વહાં પે ગરમી પડેગી। और हमने शील के साथ पहले भी काफी कमर्शियल प्रोजेक्ट में काम किया हुआ है, तो हमको मेंटली तो पता ही है कि दादागिरी है उसकी, काम करने में दादागिरी है ऐसा। और उस टाइम पे शील एंड रवि हैड जस्ट स्टार्टेड विद देयर आयुषीज, दादागिरी तो कुछ ज्यादा लगता है कि हां सिर्फ सिर्फ दादागिरी, काम मा दादागिरी એટલે તપસ્યા હોય, બરાબર છે, બરાબર, જે પહોંચી રહ્યો હોય એના એના દ્વારે એવું હોય, એવો અનુભવ હોય। તો पर तुम कहते हो तो ज्यादा वो बढ़ जाता है एकदम। हाँ, कि नहीं, क्योंकि नवंबर दिसंबर में क्या है कि परमिशंस के वहाँ बहुत लफड़े थे, रिस्ट्रिक्टेड एरिया में आपको 6 महीने लोगों को रखना है, वहाँ गांव बनाना है, फिर वहाँ पे काम करना है, तो वो सब स्ट्रगल खत्म हुआ। बाद में पता चला कि जो पैरेलल आर्म जिस तरीके से वर्क करना चाहिए था नहीं हो रहा है, हमको कुछ डिसीजंस लेने पड़े। एंड फायर मतलब द वेरी नेक्स्ट थॉट वॉज गेट इन टच विद देम, करेक्ट, वहां पे हमारी एक मीटिंग हुई या फोन कॉल हुआ, और मीटिंग भी बाद में हुई, एंड इमीडिएटली दे वर ऑन बोर्ड। एंड उसके बाद से ये लोग बताए कि कितना क्विकली, इतने क्विक टर्न अराउंड में मेरे को, क्योंकि वो भी याद है कि 10 जनवरी को बात हुई है, तो भी 26 जनवरी को वहां पे वो चूना मिट्टी लगाई थी अपन ने, शील गॉट नो टाइम, हाँ बिल्कुल टाइम नहीं मिला ये सब करने। उसमें आत्मा होती है तो वो उसका ध्यान रखना इनके लिए बहुत जरूरी था। फिर 2 महीने से भी कम टाइम है, उसके बाद ऐसी जगह पे बनाना है जहाँ से एक फोटो भी व्हाट्सएप करना है तो 20 किलोमीटर ड्राइव करो, तो वो सब, तो फिर मैंने रवि को बोला साला हाँ तो बोल दिया करेंगे कैसे। ગામ બનાવવાનું ચાલુ કર્યું એ રવિ અલોંગ વિથ ધેમ ધ ટીમ સમ લોકલ અસિસ્ટન્ટ ફ્રોમ ભુજ ઓનલી દેવર દેર ટિલ April 16th। बीच में कभी ऑन एंड ऑफ अहमदाबाद होता था, बट देवर देयर एकदम वीराने में रन के बीच में, किसी ने वहां पे मिनिस्टर्स की कन्वीनियंस के लिए 3 भूंगे बना रखे हैं इंडिया ब्रिज के जस्ट पहले, वहां पे वो लोग बस गए थे, इन लोग का घर वो था, इन लोग का ऑफिस वो था, ये लोग वहीं जीते थे, प्लस द विलेज वॉज बींग प्रिपेयर्ड बाय वहां के लोकल लोग, एंड टू डील विद देम वॉज अ मेस, इज अ टास्क। एक एक वस्तु याद आ रही है हमारी, कोई टीम मेंबर हो, એવું કે હું 2 દિવસ પૂછ જઈને આવું છું,
છઠ્ઠા દિવસે કોલ કરો ને તો એ ભુજમાં જોયે. એટલે સૌથી પહેલા તો 10 તારીખે એમની જોડે વાત થઈને 12 તારીખે અમે લોકો નીકળી પડ્યા કે રિસર્ચ ને બધું એના વગર તો કશું શક્ય જ નથી, અને એ ઓથેન્ટિસિટી ને બધું લાવવા માટે. તો ત્યાં આગળ LLDC સૃજન છે, પછી ખમીર છે, એવી બધી સંસ્થાઓ છે, એ બધું જોયું. ત્યાં ગામના લોકોને મળ્યા, બધાના ઘરોમાં ગયા, બહુ બધા જોડે વાતો કરી. શીત એક જ વખત ઇન્ટરપ્ટ કરજો, કેમેરાવાળામાં એ લોકો બધા જોશે. સો જસ થોડુંક ત્યાં થોડુંક અહીંયા, યસ પ્લીઝ કેરી ઓન. તો બસ એવી રીતે સૌથી પહેલા રિસર્ચ થી જે સૌથી સરસ મજા પડી હોય ને આખી ઘટનામાં તો એ રિસર્ચ હતી. અમે લોકો આર્કિટેક્ટ્સ છે બે, કુલભૂષણ અને મીનાક્ષી જૈન, એ લોકોને મળ્યા. કારણ કે આટલા ઓછા ટાઈમમાં આટલું બધું ફિનિશ કરવું એમને પોસિબલ નહોતું. તો એ લોકો એ ટાઈમે 70s ત્યાં આગળ રહ્યા હતા અને બહુ બધું ડોક્યુમેન્ટેશન કર્યું હતું એ લોકોએ, બહુ બધા ડિટેલ પ્લાન્સ ને બધું બનાવેલું હતું. એ બધી વસ્તુઓ એ લોકો એટલી ખુશી ખુશી અમને બધું બતાડ્યું ને સમજાયું ને બધું. તો એ જે બધા એક્ચ્યુઅલ ગામડાઓના પ્લાન્સ હતા એ જ બધું અમે રેપ્લિકેટ કરવાનો ટ્રાય કર્યો. એટલે ત્યાંનું લુડિયા છે કે પછી બિરંડિયારા છે, એવા બધા જે ગામના એક્ચ્યુઅલ પ્લાન્સ અમે લોકોએ રેપ્લિકેટ કર્યા છે. અને જે ઇન્ટિરિયર્સ ને બધું બી છે તો એ લોકોના ડોક્યુમેન્ટેશન્સમાંથી. પછી એક બહુ સરસ આપણા ફોટોગ્રાફર શ્રી જ્યોતિ ભટ્ટ, એમને બહુ જ બધા લોકોના એ ચંદાબેનની સાથે ત્યાં 70s ફરતા રહેતા અને બહુ બધા લોકોના પિક્ચર્સ લેતા હતા. તો એમનું આખું ડોક્યુમેન્ટેશન, એમની લાઇબ્રેરી, એ બધું એમણે આપ્યું અને એના પરથી બધા એક એક કેરેક્ટર્સ ડિઝાઇન થયા. એટલે એ બધા લોકોની જે મદદ મળી છે, અને નાના નાના લોકો બી જેમ કે એક ત્યાં એક જોડિયા પાવાનો વાદક છે, એ બેસી ગયા અમારી જોડે, ચલો બતાવું છું, અને જોડે જોડે વગાડતા જાય ને ગાતા જાય ને એવી રીતે પછી એક ગામથી બીજે ગામ લઈ જાય અને એમના ઘરો બતાવે, એમની જ્વેલરી બધું કાઢી કાઢીને બતાડે કે આ બી જુઓ, આ બી જુઓ, આ બી જુઓ, આ મારી વાઈફે કર્યું છે, આ મારી મમ્મીનું છે. એટલે એવી બધી વસ્તુઓ જે રિયલ લાઈફ રેફરન્સીસથી બનાવ્યું છે, ઝીણવટથી નોંધવું ને પછી એને એક્ઝિક્યુશનમાં મૂકવું, એટલું અઘરું કામ કોસ્ટ્યુમ ડિઝાઇનરનું પણ છે. તમે જો ફિલ્મ જોઈ હોય ને એના પોસ્ટર્સ તો કમાલ થયા છે, પણ જો એના રંગો તમે જોયા હોય, ખાસ કરીને રણમાં ગરબા ગાતા એ બહેનોના જો એમના કોસ્ટ્યુમ્સના રંગો જોયા હોય તો તમને કેટલી સરસ આમ એટલી બધી સરસ ફીલ આવે છે. એ બધા જ કોસ્ટ્યુમ્સ નિકીએ ડિઝાઇન કર્યા છે. સો નિકી, હાઉ ઇઝ યોર જર્ની? શું આખી અગેન વુડ લાઈક ટુ ઇન્ટરવ્યુ પ્લીઝ. હવે હું એવું કરીશ, દરેક ને સવાલ અહીંયા આમ, નિકી વોટ ઇઝ ધ સિમિલર, મારા જવાબ તો આયુષ ને સિમિલર પ્રીમાઇસ. અગેન કોઈ ઓર કોસ્ટ્યુમ ડિઝાઇનર, એટલે એટલે મેં એક ચીજ મસ્ત કે ઇસમે મેરા કાઉન્ટર હુઆ. અગેન કોઈ એક દૂસરે કોસ્ટ્યુમ ડિઝાઇનર વોર ઓલરેડી ઓન બોર્ડ હે, ઠીક હે, ઓર ડિસેમ્બર સે ચલ રહા થા, બટ કુછ કોન્ક્રીટ નહીં હો રહા હે. ફેબ મેં હમકો રિયલાઇઝેશન હુઆ કે હા, ગાંવ બનના ચાલુ હો ગયા હે. ઓકે, અબ કપડો કા ક્યા, 500 કપડે ચાહિયે ભાઈ, બહોત લંબા ચોડા કામ કાજ હે. ઓર ફિર નિકી ગોટ ઇન ટચ વિથ મી, ક્યુંકિ ઉસ ટાઈમ પે હમ લોગ તો ઇધર ઉધર હી ઘૂમ રહે થે. ઉસસે પહેલે ભી એક સ્ટોરી હે. હા, તો સૌથી પહેલા અમે જયારે મળ્યા, એટલે પ્રીકર્સર આપે છે દરેક લોકોને, એટલે ખ્યાલ આવે કે હા પ્લીઝ આ કેમ હજી બોલે તો ઇમ્પેક્ટ આવે. તો સૌથી પહેલા કોઈ બીજું હતું, તો પછી એમ અમે એમ જ ટીમ ભેગી કરી રહ્યા હતા કે કોણ કોણ હોઈ શકે છે. તો નિકીનો રેફરન્સ આપ્યો હતો કુશલ, કે ભાઈ આને મળી શકો છો, આથી કુશલ આપ્યો તો કોઈ બીજા આપ્યો હતો. એટલે નિકી આવી ઓફિસમાં એકદમ સરસ અર્બન ફિલ્મમાં જેમ બધી હિરોઈન તૈયાર થાય ને એવી. આજ નીચે નિકી દીખી ના, તો હમ લોગ ઉપર આ ગયે તો કુશલ ને બોલા કે મેને કહા હૈ લોગ કે વો લિફ્ટ ચાર મેં ફર્સ્ટ તો ફ્લોર હૈ. અરે ભાઈ નિકી બેડ રેસ્ટ પે પટ્ટા નહીં દેખા, મેં કહા મેરે કોસ્ટ્યુમ હૈ.
इस बात में मौजूद है, मैंने कोई काउंटर ना कर दिया बात तो आवी है એટલે मैं तो हां बोलो मैडम आप बेसिए मैं तो अभी इतना हमारा फिल्म छे और हमारे इतना टीम मेंबर कोई जोए छे कि जे हम अभी इतना एसोसिएट થઈ શકે તો કે હું કોસ્ટ્યુમ ડિઝાઇનર છું તો અને હું કોસ્ટ્યુમ ડિરેક્ટર ફિલ્મ ની તો હું એન્ટર થઉં મતલબ ભાઈ ઓલરેડી કોઈ છે બોર્ડ ઉપર તો તમે આપણે જોડે કામ કરીએ એમ તો કે ના તો મારે નથી કરવું બે મિનિટ પણ માંડવાતી હશે તમે મેડમ જતા રહે પછી હજી ફાઇનલી જે કરતા હતા ને એનાથી ના થઈ શકે એટલે ભાઈ હવે તમે કોસ્ટ્યુમ ડિઝાઇનર અને ડિરેક્ટર બનને આવું છે તો કે ચલો ડન This was in Feb, the first week of Feb. So Feb was very crucial for us. So एक महीने के इनके पास 40 days to create an entire village, to put soul into it, interior सब कुछ. अब इनके पास around 30-34 days कि अब बनाओ 500 costume और create करना है, कोई से acquire नहीं करना. तो अब उस timelines में सब लोग वहीं पे ही मतलब आधार कार्ड में भूत छप गया था सब. ठीक है. तो सब वहीं पे ही बस गए थे. मल्टीपल बस जर्नीज मल्टीपल पता नहीं क्या क्या जर्नीज शीलनी बहुत जर्नी नो दी हाउ डू यू सो हाउ डिड यू हाउ डिड यू મારો પહેલો દિવસ ભુજનો અને બીકોઝ ફર્સ્ટ ડે આવી રહી તો પહેલા તો જોવું પડે મને સ્ક્રિપ્ટ પણ એવું હતું કે વો લાસ્ટ મોમેન્ટ પર આવી હતી તો મને નરેશન પણ કહેવાય ને કે સરની પાસે ટાઈમ નહીં સરની પાસે ટાઈમ નહીં બધું છે અડધું અહીંયાથી નરેશન લીધું અડધું આ લોકો પાસેથી લીધું ને પછી જર્નીમાં સ્ક્રિપ્ટ રીડ થઈ રહી છે ત્યાં ગઈ અને સ્ટાર્ટ કર્યું જોવાનો તો પહેલો જ એક્સપિરિયન્સ ત્યાંના બધા આપણે કલર્સથી આપણે ઓફકોર્સ અટ્રેક્ટ થઈએ એક ફિમેલનું ગ્રુપ હતું તો મને બહુ જ ગમ્યા કલર્સ એમ અને મેં એમનો ફોટો લીધો એ લોકોનું ધ્યાન ગયું અને બધા મારવા આવ્યા લિટરલી પથ્થર ઉઠાવ્યો હતો એમણે અને શોપ વાળાએ મને અંદર ખેંચી મેં કીધું અચાનક શું થયું તો કે ધ્યાન રાખજો આ ટાઈપનો પહેરવેશ હોય ને એમનો ભૂલથી પણ પહેલા ફોટો નહીં લેવાનો મેં કીધું ઓકે તો કે એ લોકો અહીંયા નહીં પથ્થરથી મારશે એ લોકો નહીં જોવે કે તમે ભાઈ છો કે બેન છો જેમની જેમની સાથે મળતી જો અમને ખબર પડતી જાય કે જેટલા પણ છે આમાંથી એ બધાનો આટલા આટલા પહેરવેશ નો થોડુંક થોડુંક ચેન્જ થાય ને એ લોકોને ખ્યાલ આવી જાય કે ભાઈ આ કાસ્ટ છે આ કાસ્ટ છે તો સૌથી મોટો એ સવાલ આવ્યો કે એક આપણે થયું હતું આનું પદ્માવતનું તો મેં સરને ફોન કર્યો હતો કે આ તો મોટું કંઈ થઈ ના જાય પાછળથી કે ક્યાંક કોઈ કાસ્ટ રિવીલ થઈ ગઈ અને કંઈ ઇસ્યુ ના થાય પછી એ બધું થોડુંક રિસર્ચ કરીને બે દિવસ રહીને કહી કે આટલું આટલું મેં કર્યું છે હવે આપણે શું કરવું આપણે કંઈક એવું કરીએ કે કોઈ જ કાસ્ટ રિવીલ ના થાય તો દેટ વોઝ અગેન હાર્ડ કે કોઈ કાસ્ટ રિવીલ નથી કરવાની બીજું એક એવું હતું કે કચ્છમાં જ આપણે કચ્છના કોસ્ટ્યુમ્સ બતાવ્યા છે અને કચ્છનું ભરતકામ ક્યાંય નહીં બતાવ્યું તો એના વગર ખબર કઈ રીતે પડે કે આ કચ્છી છે એક એ હતું અને સૌથી મોટું કે ફર્સ્ટ ડે જેવી રીતે કીધું આ બધા કુશલ રવિ એ બધાએ કીધું કે આ અને કરીએ આપણે એવી રીતે અને પહેલી જ મીટિંગ આમ બધાની બધાએ બોલાવી છે એટલે જ આવીશું અને મારી પહેલી મીટિંગ મારી કુશલ ને રવિ અરે આમની મિતની આમ સામસામે બેઠા છે અને કુશલ જો 150 કોસ્ટ્યુમ કરવાના છે તારે થતું હોય તો અત્યારે જ કે નહીં તો જતી રહેશે વાહ ઇનકી દાદાગીરી પે આયેંગે વો દાદા કે લિયે ભી દાદાગીરી હોતી હૈ આમાં છે ને કેટલીક વાત તો માત્ર ને માત્ર ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર જ કરી શકે એટલે હું એને છેલ્લે પૂછું છું ઘણું બધું બટ યા કે યા તો એ 150 વાળો જે નંબર હતો ને એ એક જ અઠવાડિયામાં 450 સુધી પહોંચી ગયો અમારી ફિલ્મ સોરી પણ ફિલ્મનો અમારે એ જાદુ એ હતું કે જેવી ડેટ અપ્રોચ થાય ને એમ તમને બધી ચીજે બળતી જાય સ્કેલ વધતું જાય કુછ મલ્ટીપ્લિકેશન હો રહા હૈ કા હૈ ઈ સ્ક્રિપ્ટ મે કોન લગા રહા હૈ સ્ક્રિપ્ટ પક્કી હોય પણ યાર આમાં 5 એક્સ્ટ્રા નહીં આમાં 25 હોય તો બજેટ એક્સેલ શીટ હોય રાતના ક્લોઝ કરી ગયા હોય સેવ કરીને સવારે બોલે તો આંકડા બદલાઈ ગયા
लिटिल एल्फर्ड स्टोरी यार एवरी सिंगल डे लास्ट ना 15 दिवस में तो एवरी सिंगल डे देयर हैज बीन इंक्रीज इन डिमांड एब्सोल्युटली એટલે આ ફિલ્મ તમને જોવામાં જેટલી બધી મજા પડે એવી છે પોએટિક છે સિનેમેટિક એક્સપિરિયન્સ આપે છે પણ સાથે સાથે આ જે બારીકીઓ છે ને એ નોંધવા જેવી છે તમે એ એક્ટ્રેસીસના પેલા ખભા અને ગળા અને ચહેરા ઉપરના એ નાના નાના છૂંદણા જુઓ એની સાઇઝ જુઓ એની કન્ટિન્યુટી જુઓ તો તમારે આ બધું બહુ કંઈ એક જ દિવસમાં આખે આખી ફિલ્મ શૂટ થાય એવું તો ન જ બને એટલું તમને ખ્યાલ હશે પણ આ બધું રોજનું રોજ યાદ રાખીને આ મેન્ટેન કરવું એ બહુ અઘરું છે અને ખાસ કરીને કોસ્ચ્યુમમાં પણ એવું થયું કે કચ્છ તો જાણીતું છે એના કલર્સ અને એની ભરતગૂંથણ ને એના માટે તમે તો બહુ એટલે કારણ કે આખી વાત જ એવી છે એટલે બહુ પ્લેન જેન બધું બનાવ્યું છે કેટલા ઓપોઝ છે તો પહેલું જ એ બતાવવાનું હતું કે એકદમ સેડ ઝોન અને એકદમ એનર્જેટિક અને ખુશ વાળો અને ગરબા કરે એ વાળો જે ઝોન હતો તો ત્યાંથી સ્ટાર્ટ થાય છે કે સેડ ટુ ધીરે ધીરે જેવી રીતે એ લોકો ગરબા કરવાના શરૂ કરે છે અને કેવી રીતે એ લોકોની લાઈફમાં કલર્સ એડ થતા જાય છે તો જો તમે જોવું હોય તો ફર્સ્ટ ટાઈમ એકદમ સેડ હોય છે એટલે એકદમ ડલ કલર્સ અને ધેન પછી એના ટ્રાયંગલ્સ નીચે જે હોય છે એમાં પણ એવું છે ત્યાંના કચ્છમાં કે એ લોકોના કોઈ જ્યારે ફંક્શન હોય કે શું કહેવાય કે કોઈ બી સારી જગ્યાએ લોકોને જ્યારે કરવાના ત્યારે એ લોકો કચ્છી ભરત હોય એટલા પેચમાં ઓકે અને એવી રીતે પેચવાળા એમના ચણ્યા હોય છે તે આપણે ખાલી ભરત કાઢી નાખ્યું અને એમાં કલર્સ એડ કર્યા કે ઓકે ફર્સ્ટ ટાઈમ કરશે ને ત્યારે સાઈડમાંથી કલર્સ બહાર આવશે અને ધેન સ્લોલી સ્લોલી એ લોકોના કલર્સ ગ્રેજ્યુઅલી એ લોકોના વધતા જાય છે આઈ યુ ઇન્ટુ શોપિંગ ઓર સમથિંગ ડુ યુ લાઈક શોપિંગ ઇઝ બહુ જ તો તો મ્યુઝિક ટુ યોર ઇયર્સ તો તો કપડે કી વાત હતી ના ક્યા કાલા અક્ષર ભેંસ ભરા અભી બાદળી ચાહીએ કહાં સે જાયેંગે યાર કલ તો કાલા બોલા થા ઉસમેં ભી ઉસમેં વો કહેતા હૈ કે વો ક્યું એસા હોતા હૈ કે અચ્છા જીતના યે તો બહોત ઓર ડિટેલ મેં બોલ રહા હૈ ઓર ડિટેલ મેં બોલ રહા હૈ મતલબ ક્યા હૈ કે ગડ્ડિયા બઢતી જાતી હૈ અચ્છા યે ભી એડ કરના હૈ યે ભી એડ કરના હૈ ઓફિસ મેં મેં બેઠા હું ના તો જે આજે હમણાં અત્યારે જોડાયા છે એમને ખાલી એટલું યાદ અપાવી દેવાનું છે કે આ શુદ્ધ દેશી સંવાદ છે જલસો પર ધ ફાસ્ટ ગુજરાતી મ્યુઝિક એપ અને હેલ્લારો ફિલ્મની પડદા પાછળના લોકોની સાથે વાતચીત જારી છે ને મારી સાથે છે આયુષ પટેલ કુશલ નાયક શીલ ઠાકોર મીત જાની અને નિકી જોશી કોસ્ચ્યુમ સંભાળે છે નિકી શીલે આર્ટ ડિરેક્શન કર્યું છે કુશલ ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર રહ્યા છે અને મીત અને આયુષે ભેગા થઈને આ બધી વ્યવસ્થા સંભાળી છે ક્રિએટિવ પ્રોડ્યુસર્સ રહ્યા છે અને એમનો બધો આ તામઝામ છે જસ્ટ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન યસ હા તો ક્યાં થા કે અબ મેલ કોસ્ચ્યુમ્સ મે વો જો ક્યા ક્યા કેડિયા હા કેડિયા લેને કે લિયે બચા હું હમ ગયે થે और निकी ने बोला था कि आप आ जाओ ये थोड़ा वॉल्यूम में हो जाएगा तो आप नेगोशिएशन के लिए तो मैं वहाँ गया तो वो शॉप पे बात इन्होंने चालू की और सुनने का भाव पकड़ लो बाकी साइज वाइज हाँ होता है ठीक है तो वो 50 रुपये बोले 55 रुपये बोले मैंने कहा इसमें क्या हो रहा है क्या दे रहा है 50 रुपये कि पूरा केड़िया मैंने कहा मैं क्यों आया हूँ यहाँ पे 50 रुपये में वो नंगा नहाएगा क्या निचोड़ेगा क्या कपड़ा दे रहा है सिल के दे रहा है 3 दिन में दे रहा है इतने वॉल्यूम में दे रहा है भाई ओके फिर हम बाहर बैठे थे प्रोडक्शन असिस्टेंट के साथ गप्पे लड़ाना चालू मैंने कहा अभी इसमें नहीं पड़ता है ये सब ठीक ठाक हो रहा है एक दो कुछ और भी था कि जैसे वहां की कम्युनिटी की कोई बहन ने सारे कॉस्ट्यूम हाँ वो बहुत ही मतलब पहले अगर बजट की बात हो तो मैं पहले मतलब मैं ये बताऊंगी આ બંને જણા એટલે મેં છે ને ફર્સ્ટ બીકોઝ મારી પાસે બહુ ઓછો ટાઈમ હતો અને બિલિંગ વિલિંગ સાચવવામાં આપણે એમ પણ સરસ વધારે તો મેં આ લોકોને કીધું હતું કે હું એ બધું ધ્યાન નહીં રાખી શકું અને આટલું બધું ક્રિએટિવ લેવલ પર કામ છે મને એક પ્રોડક્શનનો માણસ આપી દે જે બધું બિલિંગ કરે તો તમે પણ ક્લિયર હું પણ ક્લિયર મને હજુ સુધી મને એઝ અ કોસ્ટ્યુમ ડિઝાઇનર મને નથી ખબર કે એમાં શું કેટલાના બન્યા છે કોસ્ટ્યુમ્સ અને એ લોકોએ આમ કહેવાય ને ટોટલ ફ્રીડમ આપી દીધું મને એમ કે એવું કહે છે કે મને હજુ સુધી માણસ મળ્યો નથી એવું તો હે તો મેં એટલે બોલ રહા હું રાક્ષસ હે નહીં હે મેરે લિયે તો નહીં હે મતલબ મુજે એક પ્રોડક્ટ નહીં મેં તમે લોકો એ ઉસકી કહાનીયાં નહીં બોલી હે કે
क्योंकि जब गांव बन रहा था तब कैसा है कि डिजाइन लेवल पे अब ये यहाँ रखना है, ठीक है, वो जो बना रहा है उसने समझ लिया है ओके यहाँ रखना है, कल को ऐसा हो कि नहीं यार इसको थोड़ा ऐसा कर लेते, क्योंकि रोज आप कुछ नए आइडियाज आप सोचते हो, तो वो जो बना रहा है ना उसके लिए दैट इज नॉट एक्सेप्टेबल, कॉल करो तो सीधा हमारे पास फोन आए, ठीक है, थोड़ा सा ज्यादा हो ना नहीं आपको आना पड़ेगा, तो हमको अहमदाबाद से वहां जाने का सिर्फ इतने के लिए 5 मिनट की मांडवली कराओ फिर वापस। और ये कितनी बार हुआ है और ये लोग वहां रहे हैं, उसके बाद फिर कैसे अपने को चलो गांव बन गया फ्री हो गए, नो, प्रोडक्शन डिजाइनर पूरा लुक एंड फील तो विजुअलाइज करता ही है डायरेक्टर का आइडिया लेके, लेकिन अब ये लोग आर्ट डायरेक्शन भी कर रहे हैं, सो फ्रेम बाय फ्रेम दे हैव टू वर्क फॉर ऑल द 30-35 days that we were shooting. So कितना continuous मतलब वो painful रहता है। तमारी जर्नी नो खर्चो ने आखे आखे फिल्म नो खर्चो है ना, पर तो बहुत मोटो प्रश्न जे मारो पण आउछु पण कुछ मैं जाने नहीं कुछ चीजें बतानी जरूरी है। मैं और मीत एक कैबिन में साथ में बैठते हैं, हमारे क्रॉस में ही कॉन्फ्रेंस रूम है, कॉन्फ्रेंस रूम मतलब एडी टीम का अड्डा, डायरेक्शन टीम का अड्डा, ठीक है, वहां से दरवाजे से अगर कुशल आता दिख गया ना और उसने एक कदम भी हमारे ऑफिस की तरफ रखा ना, मैं मीत को भाग यहां से भाग यहां से, क्योंकि हम जो लिमिटेड डे भी वहां होते थे उसमें भी आके ये बैठी जाए ये बताओ, अरे ये तो सोचा ही नहीं है। और फिर नई किताबें लिखने का टाइम उस टाइम पे आपको लिखनी पड़े, ठीक है। अब जैसे कैसा है कि दिसंबर में हम चर्चा कर रहे थे, दिसंबर जनवरी मेरे को याद है कि स्केड्यूल क्या होगा, कितने दिन का होगा, तो हमने इंटरनली सोचा था 42-45 days बिकॉज ये चैलेंजिंग है, ठीक है, सब कुछ ओवरऑल। कुशल को बोला, कुशल ने बोला मेरे को 7 दिन दो, मैं वर्क करके बोलता हूँ, तो जनवरी में हाँ पूरा बाउंड स्क्रिप्ट 32 days पागल हो गया ये, फिर क्या करेगा ऐसा, और आप मानोगे नहीं एग्जैक्ट 32 days में शूट खत्म किया है। अरे वाह। फेब में हमने डेट पीछे कर करके मार्च 9 तारीख मतलब कि अब ये मार्च 9 तारीख को हो रहा है, मैंने मीत को बोल दिया मीत उल्टा लटक जाएंगे तलवारें निकाल देंगे, मार्च 9 का 10 नहीं होगा, फेब में इसने बोल दिया था मार्च 12 तारीख, मार्च 12 को शूट चालू है हमारी, એટલે આમાં કેવું છે કે રોજ ઝઘડા એટલે પેલું આમ ક્રિએટ ડિસ્કશન ચાલતા હોય કે આ કેમ નહીં આ કેમ નહીં કેમ નહીં, અને રોજ ડેટ અપ્રોચ થઈ રહ્યું ને એટલે પ્રેશર વધતું જતું હોય, અહીંથી લોકો ઓછા થતા જતા હોય કેમ કે ભુજમાં રિક્વાયરમેન્ટ વધતી જતી હોય, એટલે મને યાદ છે 7-8 દિવસ પહેલા કે 10 દિવસ પહેલા એવી ચર્ચા થઈ ગઈ કે હવે આ 9 તારીખ મુશ્કેલ છે, એવું કુશલ મને કીધું, મેં કીધું ભાઈ તું આ ના બોલતો નહીં થઈ જશે, આપણે એમ લોકો કા મિજાજ ભી જાણતા હૈ ના કે ભાઈ તને જો તો ઈશ્વર કે શૂટ થાય થોડો અનુભવ છે મને મિત્રો મિત્રને એક્ઝેક્ટલી ખબર છે ક્યારે ગાંડો પાડવાનો છે ને ક્યારે, હા બોલ શું કેમ છે, ઓલસો જો ક્લાઇમેક્સ સિક્વન્સ છે, ઠીક હે, સો ઈટ મતલબ નેચરલ એલિમેન્ટ્સ ઓર ભી ઉસમે ઇન્ફ્યુઝ કરને, આઈ વોન્ટ રિવીલ મચ, हम मैं अभी भी अज्यूम कर रहा हूँ कि अभी भी बहुत लोगों को पिक्चर देखना बाकी है, बाकी है, नंबर दिखा रहे बाकी मैं बता रहा हूँ बाकी है, मैं नंबर है मतलब तो वो पूरा गांव का जो फ्लोरिंग है, ठीक है, अपन ने पूरी तैयारी की, लेकिन वहाँ की सॉइल इट्स क्ले ही सॉइल, थोड़ा भी पानी पड़ जाए ना तो आप ऐसे स्लिप सी जाते हैं। हाँ, अब चलो ट्राई करो, तो होली के दिन हमने एक ट्राई किया, एक पैच बनाया कि उसको गीला करके उस पर गरबा करते हैं, सब तरह दर्द फिसल रहे हैं, ठीक है, अब उसका सॉल्यूशन क्या लाओ, तो और ये सब हो रहा है शूट चालू होने के 3 दिन पहले, तो पूरी लेयर को हटाया, उस वो भी एक फाइट था, हाँ कि हाँ, इसको सॉल्व करो, अब शील को भाई अब कर दो यार, वो ऐसा था कि मतलब वो यार इतना इंटीग्रल पार्ट था कि वो चीज तो चेंज नहीं हो सकती, वो ड्यूरिंग द शूट तो हो ही नहीं सकती भाई, मतलब 2 दिन क्रू पड़ा रहेगा उस तरीके का हो जाए, तो अब हमने तो हाथ जोड़ दिया शील करो, तो शील ओके दो और फिर ट्रक आ रहा है तो ट्रक फंस रहा है, हमको पता है कि ईंट वाली ट्रक वहां है वो फंसा हुआ है, मतलब गालिब शेर बोल रहा है और आप बैठे बैठे सुन रहे हो कौन, अब बोले भाई क्या और करना है तेरे तक बात पहुंचाने के लिए, इंस्टिगेट
So basically, first of all, as a first AD or chief AD, whatever you say, working on this kind of a film, abhi koi film mein kaam karu, is always a pleasure. Correct. The reason is ke still, chalo Hindi films ke nahi, मैं तो लाइक बहुत सारे रीते काम करता हूँ, देव बीन वर्किंग सिंस इयर्स, पर गुजराती फिल्म इंडस्ट्री में हजू भी एवं है कि यार प्रेप करना है ना, हाँ तो 15 दिन का प्रेप है ना, कि मतलब स्क्रिप्ट वाँची ने स्केड्यूल करी है, चलो आ दिवस आ शूट कर सो आ छे तेसे, सो नोबडी गेट्स इनटू द स्मॉलेस्ट ऑफ द डिटेल्स. बराबर से हियर वी वर वेरी क्लियर, जेम के फर्स्ट मीटिंग आई रिमेम्बर के आ रीते छे, वी हैड इट इन व्हाट ऑक्टोबर, नवंबर ऑक्टोबर में, ऑक्टोबर में मीटिंग हुई थी. हां, और लाइक के फेब में प्लान कर रहे हैं, मैंने बोला फेब में प्लान कर रहे हैं, बराबर है, पर बेसिक आइडिया था स्टोरी का क्या है क्या नहीं है, वो डिस्कशन हुआ था, बट आई एम लाइक के प्रेप कितना करता है, आई वुड बी मोर इंटरेस्टेड इन दैट. फिर तो बोले के आप बोलो, तो मैंने बोला फिर भी कुछ सोचा हुआ तो दे वर लाइक के शायद जैन से स्टार्ट करें, इनिशियली ऐसा प्लान था कि फुल फ्लेज प्रेप, तो वो ऐसा कि नहीं अगर नवंबर मिड से स्टार्ट करते हैं तो ही मतलब करना चाहिए, और आई एम ऑन बोर्ड बिकॉज यू नो टू अचीव समथिंग ऑफ दिस स्केल इतना तो टाइम चाहिए ही होगा, और वो हर दिन कुछ ना कुछ नया आता ही है, यू नीड टू यू नो चेक एंड रीचेक सेम चीज है, एंड इट्स नॉट के बहुत ही मैकेनिकल प्रोसेस है कि हाँ लास्ट फिल्म में किया था वही पांच चीजें इसमें करो तो हो जाएगा, वैसे भी होता है बट देन उसके फिर रिपरकशंस हमको पता ही है. तो वो एक चीज थी, प्लस एक्सपीरियंस की अगर बात करूं तो खत्म होने के बाद इट्स ऑलवेज यू नो व्हेन अ फिल्म एंड्स इट्स ऑलवेज अ वेरी बिटर स्वीट फीलिंग, यू आर ग्लैड के यस फाइनली इट्स ओवर, एंड देन यू आर आल्सो सैड के यार फाइनली इट्स ओवर, मतलब व्हाट नेक्स्ट, यू आर लुकिंग फॉरवर्ड टू दिस डे सिंस लास्ट 6 मंथ्स एंड नाउ वी हैव कम टू एंड यू आर एट द पिनाकल, अभी क्या. राइट बट आयुष मुझे ये सवाल बहुत देर से पूछना था, हाउ डिड यू मैनेज द बजट, एक तो इसको जरा इस तरह से देखते हैं, एटले आवी फिल्मों माटे प्रोड्यूसर्स ने लावा ऑन बोर्ड, थोड़ तमे उमेर्यू हशे थोड़क लाव्या हशे जे पण तमे कारबार कर्यो, पण ए बहु अघरू होय छे के आवी एक आवा आवा विषय माटे आ कॉन्सेप्ट माटे तमे कोई केवा प्रोड्यूसर ने लावो के जेने एम होय के ना करो, तमारे जे जोईए करो, હું બેઠો છું અથવા તો આ કરવું છે આપણે, કોક આવું પાછળ ઉભો રહે તો પણ ઘણી મોટી વાત છે, સો હાઉ ડીડ યુ મેનેજ ધેટ. સો જુલાઈ ઓગસ્ટ મેં ઘંટિયા બજના ચાલુ હો ગઈ છે, જેટલું ગંભીરતાથી પૂછ્યું છે કે ક્રિસમસ આ રહા હૈ, ઠીક હૈ, તો અબ હમ ગયે દો તીન લોગો સે હમને મુલાકાત લી, યે સબ નહીં ચલતા હૈ, વો બનાઓ ના કોલેજ ઓર ફ્રેન્ડ્સ, વો બનાઓ ભાઈ ભાઈ બરાબર હૈ, વો ભી ચલા હૈ ઓર અચ્છા હૈ વો ચલા હૈ, બટ અબ ये इस बात में दम है वजन है हमको लग रहा है, तो दो तीन लोगों से मुलाकात हुई थोड़ी, एक दो मीटिंग्स और डिटेल में हुई, लेकिन आउट एंड आउट ऐसा ही था कि नहीं दिस इक्वेशन दिस सेट ऑफ थिंग इज नॉट गोइंग टू वर्क ऑन आवर, मतलब अपना जो भी सेट है उसमें. वन फाइन डे वी गेट अ कॉल, मीट गेट्स अ कॉल ऑफ आशीष भाई, आशीष पटेल द फाइनेंशियल प्रोड्यूसर, सो ही नोज मीट्स फादर, ठीक है, तो उन्होंने बोला कि मीत के पापा ने भी इतना कैजुअल, मतलब हाँ मेरा बेटा ऐसा पिक्चर विक्चर में कुछ करता है भाई, नेशनल वो नेशनल अवार्ड जीता हुआ है, आप अंकल समझो अभी क्या करे, वो वहां पे उसको कौन ट्रंप को हिला के अभी किया हुआ है उसने, ठीक है, तो वो बहुत कैजुअली है ना मीत को ऐसा उन्होंने इंट्रो दे दिया, तो आशीष भाई वॉज लाइक के हाँ ठीक है कुछ ऐसे है चिल्ला चालू पब्लिक है, तो आशीष भाई बोले कि मेरे को मिलना है, वो आए तो, और वो क्या था कि एक मतलब फिल्म पे काम कर रहे हैं और कहानी है, तो वो आए. अब यूजुअली क्या होता है, आपको मीटिंग्स करनी है, बहुत मुश्किल से मीटिंग मिलती है, आप करके आते हो, आपकी फटी पड़ी होती है. आशीष भाई आए, 15-20 मिनट जनरल बातें, 20-21 मिनट फिल्म की बात, मैं ओके अपने कर रही है, अरे बात, और वो चले गए, तो हम एक दूसरे को मार रहे कि ये क्या हुआ अपने साथ क्या ही बस मस्ती करके कहा था लोग प्रॉब्लम है और लेकिन फिर अब हमको पता नहीं क्या और फॉलो अप कैसे करो कि सर वो आप हाँ बोल के गए तो ले चला ऐसा ही होता है ना लेकिन दो दिन बाद भाई क्या हुआ आ जाओ जो भी है कागज वागज करते हैं अपने काम चालू करते हैं एंड टू डेज आफ्टर दैट मीटिंग वी हैड प्रिपेयर्ड ऑल द डॉक्यूमेंट्स एंड एवरीथिंग ही हैड साइंड इट मेरे को नहीं देखना तुमने देख लिया ना आप करके साइन करके साइनिंग चेक देके खत्म किया और दैट नो प्लीज
have a great round of applause for this kind of episode. We need more of this kind of people to make good Gujarati movies. मतलब revolution में जो शक्ति होती है ना वो शक्ति वो उन्होंने प्रदान की. आज दिवस सुधी. ऐसी सुधी पूछूं ना दिया. पूछूं ना दिया. त्रण वर्ष था यार. ठीक चल. आटलो ट्रस्ट पिताजी नहीं कर रहे मेरे पे. मतलब भाई नेचर हम अच्छे लोग हैं पर तो भी ऐसे फिल्टर जम रहे. ठीक है. लेकिन उनका पता नहीं बहुत हमको हमको झंझोड़ दिया ऐसा. और फिर कैसा हुआ कि कहानी में तब कहानी के बलबूते पे आशीष भाई जैसा सुपर पावर ज्वाइन होता है प्लस बड़े बड़े लोग सौम्या भाई आ रहे हैं. ठीक है. तो सौम्या भाई आ गए फिर समीर तन्ना हर्ष तन्ना ये सब लोगों ने फिर जैसे कुशल साथ में हुआ शील रवि का जो साथ जुड़ा निकी आए फिर हमको तो शूट के दिनों में पता है कि हम इन लोग को जस्टिस नहीं दे पा रहे इन टर्म्स ऑफ बेसिक अरेंजमेंट्स. करेक्ट. पर हाथ पैर चल रहे हैं 18-18, 20-20 घंटे हर रोज और 35-35 दिन. इट मस्ट हैव बीन वेरी डिफिकल्ट फॉर यू. वेरी वेरी डिफिकल्ट बट स्टिल दे वर वर्किंग. एवरीवन वाज वर्किंग. द स्पॉट टीम द लाइट टीम द प्रोडक्शन असिस्टेंट्स एवरीवन सबको कुछ वहां पे अलग ही पता नहीं कुछ रूहानियत चल रही थी वहां. करेक्ट. और मैं मीत को ये बार बार बोलता रहता हूँ मीत यार ये कुछ अलग है यार ऐसा काम करने का आई अपने को वापस मिले ये मतलब अपने को विश करना चाहिए क्योंकि इतना मजा कैसे आएगा यार. आप नींद में आप सो नहीं रहे हो लेकिन चल रहा है काम चल रहा है दौड़ रहे हैं सब. सो मूवी बजट में बनी थी के ना जे कन्वेंशनल बजट से विचार तू ने इतना से तो ऊपर गयो जाए पर ज्यादा ज्यादा ऊपर जतो तू ने हम आशीष भाई ने मरता था. आशीष भाई के नदी मारा जो तुमने लगे जा बराबर जे आगे तो सो आ सवाल नहीं बे थी ત્રણ વાર એવું થયું છે પહેલે પોસ્ટ પ્રોડક્શન અને પ્લસ અમારા લોકો ની ફિકર કેવી હશે. हाँ नहीं पहले तो उनको ट्रस्ट बहुत था और ओवरऑल वो पूरी टीम से भी मिल लिए थे. उनको पता था कि ये सब ऑनेस्ट लोग हैं लोग गलत रास्ते नहीं चढ़े हुए ऐसा. और हमारी शुरुआत में बहुत टेंशन होती थी कि यार ये इतने से ऐसा हो रहा है ऐसा हो रहा है लेकिन आशीष भाई कुछ सोचते ही नहीं थे. तुमको बनाना आता है मैं पीछे से टेका दे दूंगा. अब हम आप बोलते हो कि हमने पूरे चीज का टेका संभाला तो हमको भी तो पीछे कोई तो वो उनके इमने ट्रस्ट एवो मुक्यो आंखो बंद करीने के अमे जरे कहता ना सर आ एक्सेप्शनल जगह के अमुक वस्तु की है के आपडे विचारो के सर्टेन बजेट मा थसे पछि अमुक लोगो जोडाय ए लोगो ना माटे ने आपडे अमुक व्यवस्था करी पड़े तो त्यारे ए बजेट रेज ने पण अने अमारो फित्र मुजे कहतो ते हूं भूली गयो. अमारो एवो हतो अमारा चारे जण ने एवो छे के आपडे विचारीए ने चलो आटला बजेट मा थई जशे पण जरे एक्झिक्यूट करवानो वार आवे ने आपडे बेस्ट करवो छे. बेस्ट और कॉस्ट के लास्ट के दो अक्षर से तो जुड़ जाते हैं. every single day दरेक दरेक पोस्ट प्रोडक्शन मार्केटिंग डिस्ट्रीब्यूशन दरेक में आपने विचारे आपने 100 रुपये कर ले સોમની મજા આવે 150 તો કરવા જ પડે અને એ રીતના પણ લકીલી કેમ કે આશીષ ભાઈ હતા અમને ખ્યાલ હતો કે અમે કોઈ જગ્યાએ ધેર ઇઝ નોટ નથિંગ ઓર વરી અબાઉટ. ઇસમે એક ચીજ ભી ફેક્ટર ઇન કરની પડેગી કે કહાની મે કુછ મેજિક હતા. એબ્સોલ્યુટલી સબ લોગ કહાની કે દમ પે ઓર એસી બાત બોલી જા રહી હૈ ઉસ ચીજ સે જુડે પ્લસ ક્રેડિબિલિટી ઓફ અભિષેક ભાઈ એક્ટર્સ. અભિષેક ભાઈ છોડ દો પેપર લાઓ સાઇન કરેંગે છોડ દો और कोई कोई व्यक्ति है. हाँ हमारे खाली छे ने पांच हमने बाकी हमने उधर तो कई रीतना कहशु केम के जनरली फिल्मों में एक महीने माटे आपणे त्रण महीना माटे एक्टर्स ने बुक करता था. यू डिड वर्कशॉप्स एंड वर्कशॉप्स होता बधू अने प्लस फिल्म ना प्रमोशन वक्त सो सरस रीते मैनेज करी तुमने खासो बधो एक्सेल शीट आगे पाछे करी नाखी ए रीते पण अत्यारे आ सवाल मारती तुमने पूछाय वक्रो थई रह्यो छे. આપણો બહુ જ મહા લોકપ્રિય રેપિડ ફાયર રાઉન્ડ શરૂ કરીએ છીએ. લેટ્સ બિગિન ઇટ વિથ કુશલ. મારે જરા કાગળી આગળ પાછા કરવા પડશે પણ ફાઈન. પ્રોડક્શનમાં થયેલો એક સખત મોટો જુગાડ જે અમને કોઈને ખબર નથી તમે હવે કદાચ અમને કહેવા માંગો. અરે મેરે કો યાદ આયા એક કુશલ ને અરે ભાઈ સ્ટોક ફેન. હા મેં તો કોઈ કે ઓહી વાલા. હા એ તો અપને સ્પિરિટ અપને જા રુકે તે વહા કે જુગાડ માં બોલ લો ભાઈ
પ્રોડક્શનનો સૌથી મોટો જુગાડ એવું કે એક સિક્વન્સ હતી કે જેમાં ફાયર સોરી સ્ટોર્મ આવે છે ને, લાઈક વાવાઝોડું છે, પવન ઉડે છે, રેતી આ તે બધું, અને એના માટે કેવું કે જનરલી આપણે સ્ટોર્મ ફેન વાપરતા હોય. હવે સ્ટોર્મ ફેનનો જે રેટ હોય કે રેન્ટ પર તમે લો, તો પૂછાવ્યું બોમ્બે કે હા એ તો 3-3.5 હજારનો પર ડે પડે છે, તો વિચ ઇઝ લાઈક અરે તો દો મંગા લો. તો બોલે ઠીક હૈ દો મંગા લેતે, ઉસકા ટ્રાન્સપોર્ટેશન બોલે 90 હજાર. ચાય સે કિટલી ગરમ નહીં, ચાય સે જ્યાદા તો ગાય ગરમ. રૂમ ખુલા મેં ગયા સ્ટ્રોંગ ફેન કિતના 3 હજાર મંગવા લો, કટ ટુ 2 દિન બાદ નહીં મંગવા ટ્રાન્સપોર્ટેશન 90 હજાર. हम लोग जहाँ पे रहते थे वो रिसोर्ट में आजू बाजू के गाँव में इवन हम लोग रिसोर्ट सुनने में कितनी मजा आई. आता हूँ मैं तो जो गांव जो सेट था या जो हमारा गांव था वहां पे भी ऐसा लोगों को बिठाने के लिए या फिर हेयर मेकअप कॉस्ट्यूम वगैरह के लिए अलग अलग जो प्रोविजन थे वहां पे भी अंदर पंखे होते थे, वो हम लोग ने पूरे सेट किए थे और उसमें से हम लोग भूसा वूसा ये वो सब उड़ा रहे थे और वो शॉट ऐसे प्लान किया 20-25 पंखे लगा के उसमें साउंड से हमने खेला. लेट अस क्रिएट द इफेक्ट ऑफ स्टॉर्म बाय साउंड आल्सो. द सेम टेक्निक वाज यूज्ड इन गैंग्स ऑफ वसेपुर वो फर्स्ट पार्ट में बाढ़ वाले सीन. राइट राइट प्लस ये तो ठीक है हम लोग ने जुगाड़ किया. अभी एक जुगाड़ तो ऐसा हो गया कि देयर इज दिस सीक्वेंस, अगेन नॉट रिवीलिंग द सीक्वेंस, पर उसमें ऐसा है कि वन ऑफ द कैरेक्टर गोज मिसिंग एंड पीपल आर सर्चिंग, और वो क्योंकि ऐसा है कि बहुत आंधी तूफान उस टाइम पे है ये वो, अभी वो तो कैसे खुले रण में क्रिएट करे, और भाई लोग उसी दिन ये सब हो रहा है उसी के कंटिन्यूटी में वो सीन है और उसी दिन तेज हवाएं चल रही है. मैंने कहा वो जवाब दिया भाई. तो ऐसा क्यों डे वन से भाई तू देख रहा है देख रहा है. ऐसे ऐसे मैजिकल मोमेंट्स बहुत हुए हैं. ओके तुम्हारा मते शू वधु इम्पोर्टेंट ए एक्टर नो मूड बी सनलाइट सी डायरेक्टर साहब नो घाटो. आ किस्मा घाटो तो कदाच एलिमिनेट करी जाए छे. એક્ટર્સ નો મૂડ અને સનલાઇટ ની વચ્ચે આઈ ગેસ સનલાઇટ, બીકોઝ એક વસ્તુ છે કે એને ના રોકી શકો, એક્ટર નો મૂડ ચેન્જ થઈ શકે. બરાબર છે, બરાબર ચયન કર્યું છે. હેલ્લારો દરમિયાન તમે કરેલું એક કામ જે કર્યા પછી તમે તમને જ કીધું હોય કે કર્યું તો કર્યું, કોઈ જોયું છે કે? હા શું વાત છે, આ મારે જાણવું છે. એટલે કેવું થતું હતું ઘણી વાર, ફોર એક્ઝામ્પલ એક બહુ નાની વસ્તુ કે સન ટ્રેજેક્ટરી અમે માપતા હતા. દેર આર અ ફ્યુ સિક્વન્સીસ ઇન ફિલ્મ કે ભાઈ સન સેટ થાય છે ને એના માટે અમે ટેલિફોટો લેન્સ સ્પેશિયલી મંગાવ્યો હતો 1600, બરાબર એનું નતું થઈ શકતું તો ડાયરેક્ટર જોડે 800 પર લેતા હતા એ શોટ, અને ધ સન શુડ લુક બિગર, આખું તોડું જે આપણે જે હર્ડ હોય બેઝિકલી ઘેટા બકરા ભેંસ ગાય આવે છે ને એવી રીતનો એક સુંદર મજાનો શૂટ લેવાનો હતો. હવે ત્યાં થાય છે કે લાઈક સન ટોપ પર નથી આવતો ઘણી વાર, કે 12 વાગે જે સન ટોપ પર કઈ નથી આવતો એ ક્રોસ હોય છે, અને એનું જે આખું જે પ્રોજેક્ટરી છે એ આખી ચેન્જ થતી હોય છે. તો હવે તમે જોયું છે કે હા અહીંયા શૂટ કરવાનું તમને લાગે અહીંયા સેટ થશે, પણ એ ત્યાં જઈને સેટ થાય છે ઘણી વાર. હવે એ વસ્તુ અમે મેજર બી કરતા હતા, પણ એક વસ્તુ એ રહી ગઈ હતી કે ક્લાઉડ હોય તો એ દિવસે, અને એ વસ્તુ રહી ગયું હતું, પણ એ ખબર કોઈને નથી ખબર તો હવે કર્યું છે તો કર્યું સવાલ પૂછતા હતા હમકો ઓકે. એક એક્ટર જેને જગાડવો કુંભકર્ણ ને જગાડવા સમાન છે, અભિષેક ભાઈ. એ તો એ સવાલ કદાચ મને પૂછવો કારણ કે સૌરભ કરીને જે અમારી ટીમમાં હતો પ્રોડક્શનમાં, કે તમે ઘણી વાર સાંભળ્યું હશે કે લાઈક એક્ટર્સ આટલા વાગે ઉઠતા હતા આટલા વાગે ઉઠતા. સૌરભ વોઝ ધ મોસ્ટ
હેટેડ ગાય ઇન ધ નાના સૌથી સૌથી તને પ્રેમ મળ્યો બહુ પ્રેમથી ઉઠાડતો તો એટલે બધાને બહુ નતો ગમતો કલાકારો આયા ત્યારે આપણે કીધું એક કિસ્સો એવો કે લાઈક અમારે એડી ટીમમાં ભી આવે એક્ટર્સને ઉઠાડવા જાય બધા પ્રોડક્ટ લાઈક એનો બેઝિકલી એક હતું કે કોલ ટાઈમ હોય એને સાચવવાનો બધા લોકોને રવાના કરવાના સેટ માટે હવે ઇનિશિયલી તો બધા સામેથી ઉભા થઈ જતા હોય પણ ધીરે 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 કેમ કે આદત પડી ગઈ કે લાકડીની આદત પડી ગઈ તો પછી એક પોઈન્ટ ઓફ ટાઈમ તમે એના વગર ના ચાલી શકો લાકડી હતી કે આવે જ છે ને આવે જ છે ને અને પછી તો એવું થવા માંડ્યું કે હું અમે જે ભૂંગામાં રહેતા હતા એમાં એક અમારી એડી ટીમમાં એક ફ્રેન્ડ છે કેવું કરીને તો એ એને મજા આવતી તો એ બહાર સોફા પર ઊંઘતો કે ઠંડી હવામાં મારે ત્યાં ખાટલો સોફો જે બી હોય ત્યાં જ ઊંઘીશ સૌરભ આવે કેવું ના ઉઠાડે કેવું ઉઠ કેવું કે કુશલ ઉઠા સૌરભ કે નહીં મેં તો રેડી હું મારી પાસે આવે દિન મેં ભી સોએગા તો ખુલ્લે એકદમ સનલાઇટ મેં સોયા હુઆ હૈ સાને ક્યા હૈ પછી મને ઉઠાડે કે કુશલ ઉઠ ચીફ એસિસ્ટન્ટ ડિરેક્ટર ના મતે તમને એવું લાગે છે કે ખોટું એટલે તો પહેલા સીન પહેલા ટેક સોરી તો ઇસને ફેંકા વો સીધા કેમેરા ઓર ડીઓપી કે ઇતને સે બીચ મે સે ગયા ઓર મેં યે ક્યા હુઆ યાર ઠીક હે ટેક 2 તો ફિર સબ બતાયા એક્શન માસ્ટર ભાઈ એસા નહીં સિમ્પલ ફેંકના ઇતના તો ક્યા ઉસમે ટેન્શન હે તો ઇતને ફેંક્યા તો પૂરા પ્રોજેક્ટ આ એકદમ ઉપર ભૂંગે કો પાર કરકે પીછે તો વહાં પે એક કોસ્ટ્યુમ અસિસ્ટન્ટ ખડા તો હા લાઈટ સાઈડ સબ ગેસ અરે ગેસ કા સિલિન્ડર હતા ઓર જૈસે હી એક્શન માસ્ટર ને બોલા ને મીત કો ફેંકના હે તો મેને ઓર પ્રતીક ને એક દૂસરે કો દેખ લિયા મેને હુઆ હુઆ કુછ હુઆ ઠીક હે ઓર ફિર વો વહાં પે જો જિન્હોને ગામ પૂરા બનાયા વો ઉન્હોને દેખા દૂસરી બાર જબ એસે ગિરા ના મેરે કો દેખ કે સાહેબ આઉ થવાનું છે વો ગામ મે ફોન કરતે હે સબ અંદર જા ચલે જાઓ ઉપર સે ચીજે આયેંગી મારે ફોટો સ્ટેન્ડર્ડ રિએક્શન કોન્ફિડન્સ મતલબ એસા હાથ સે છૂટા નહીં ઓર તભી કર દિયા કે યે ગલતી હૈ અરે યાર મીત વાટી ટીમ એન્ડ ફોર વન લિટલ એક્શન ધેટ વી આર ટ્રસ્ટિંગ વિથ ટ્રસ્ટિંગ યુ વિથ ધ એન્ટાયર પ્રોજેક્ટ ધીસ યુ ડુ ઠીક હૈ તમે જો શૂટ કરી હોત તો વધારે સારી રીતે શૂટ થઈ હોત એક શોટ છે ફિલ્મમાં સિક્વન્સ નહીં પણ હવે એ કેવું કે એ ધેટ ઇઝ ઓલવેઝ અ ક્રિએટિવ કોસ્ટ ઓફ કોર્સ બરાબર છે તો અધર પીપલ લુક એટ સમ અધર વે અને આઈ સ્ટીલ લુક એટ સમ અધર વે કે લાઈક આઈ એમ નોટ કન્વિન્સ અને એ અભિષેક સર જોડે બી કે પછી પ્રતિક કે ઇવન બાબુ સર જોડે બી વાત ઇવન પ્રીમિયર ના દિવસે મેં કીધું કે સર યાર વો શોટ તો અભી બી હે હી અને એ જે લોકો જોતા છે તે ખબર છે કયા શોટ ની વાત થઈ રહી છે જાણના હી છો પેચ વર્ક આયેગા નહીં કરના અભી તો ડિજિટલ પ્લેટફોર્મ કે લીધે આખી ફિલ્મ માં તમને નડેલી એક એવી મોમેન્ટ જે તમને આજીવન યાદ રહેશે નડેલી ફિલ્મમાં નડેલી ડિફિકલ્ટ ડે ઓર મેબી અ મોમેન્ટ ઓર સિક્વન્સ ઓર શોટ
હતું એવું, બટ લેટ્સ નોટ ડિસ્કસ ઇટ ઓવર હિયર. ઓકે, મને એક વસ્તુ યાદ આવે છે, એને કમરમાં સખત દુખાવો હતો, હા, અને એવું કીધું કે બેલ્ટ આપો, બે દિવસ આવ્યો. તો બેસિકલી અનિલ પહેલા જે ફિલ્મ મેં કરી હતી, તો એ ફિલ્મ અમે જયપુરમાં શૂટ કરતા હતા ને, વી વર સ્ટેઇંગ એટ સમ પ્લેસ, એ હોટેલ પેલેસ કન્વર્ટેડ ઇન ટુ અ હોટેલ, અને શૂટ ખતમ થઈ ગયું છે અને જસ્ટ એમ કે 5 મિનિટમાં ત્યાંથી નીકળવાના છે, એન્ડ વી આર જસ્ટ ટોકિંગ, અને ગેલેરી છે સેકન્ડ ફ્લોર પર, ત્યાં ઉભા રહીને અમે વાત કરીએ છીએ, એક જણને હક કર્યું એ નીકળતો હતો, અને અમે બી જસ્ટ નીકળવાના, પાછળ ટેકો દઈને ઉભો રહ્યો, રેલિંગ તૂટી એન્ડ આઈ એમ ડાઉન, આઈ વોઝ ઓન લાઈક બેડ ફોર 2 મંથ્સ, બેકબોનમાં ક્રેક હતું, અને પછી એના 3 મહિના 4 મહિના પછી ધીસ ફિલ્મ ટુક ઓફ. તો એવું કે ઘણી વાર કામ કરવાનું હોય આ છે તે છે, તો લોકલ વર્કર્સ ડેફિનેટલી. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, આમાંથી કોની સાથે ડીલ કરવામાં તમે થાકી જતા? ડિરેક્ટર ની ટીમ, એડી ની ટીમ, એક્ટર્સ કે પ્રોડક્શન ટીમ? સી, એટલે આમાં તો એવું છે કે વેન યુ વર્કિંગ ધીસ લોંગ, થાકી તો તમે રોજ જ જવાના, અને એ કેવું કે ધ ફિલિંગ ઇઝ ઓલવેઝ મ્યુચ્યુઅલ, એ લોકો મારાથી થાકી જતા હતા, હું અમનાથી થાકી જતો, અને આમાં કેવું કે આઈ ઓલવેઝ હેવ ટુ જગલ બિટવીન ટુ ડિપાર્ટમેન્ટ્સ. કરેક્ટ, બટ કે વોટ ડિપાર્ટમેન્ટ વોઝ ધીસ મૂવી ધ મોસ્ટ? બોલ બોલ બોલ, બંગ ગઈ પિક્ચર આ ગઈ બહાર, સબ પરિવાર હે. પણ એમાં એટલે કે આમાં કેવું છે કે કોઈ ખુશ ના રહે. સી, વેન યુ વર્કિંગ એઝ અ ફર્સ્ટ એડી ને, તો સેટ પર એવરીવન ઇઝ અનહેપી વિથ યુ, સેમ ગોસ ફોર પ્રોડક્શન પેરન્ટ એવું, એન્ડ ધેટ ઇઝ લાઈક ઇફ પીપલ આર અનહેપી વિથ યુ, યુ ઇટ સીમ્સ કે યુ આર ડુઇંગ અ ગુડ જોબ. ઓકે ઓકે, તો એટ ટાઈમ્સ જનરલી છે ને, જે લોકો કામ કર્યું છે મારી જોડે પહેલા, એ લોકોને ખબર છે, જે લોકો પહેલી વાર કામ કરતા હતા ને, કે પહેલી વાર ફિલ્મમાં કામ કરતા હતા, કે પહેલી વાર મારી જોડે કામ કરતા હતા, એ લોકો માટે થોડું ડિફિકલ્ટ પડતું હતું, અને એ લોકોને સમજાવવું કામ થઈ જાય હતા બધા ડિપાર્ટમેન્ટ, એટલે નોટ ઓન્લી એ લોકો ખાલી શીલ નહીં પણ એટલે રવિ, શીલ, ઇવન કોસ્ટ્યુમદાર, નિકી એના આસિસ્ટન્ટ, કે પછી અમારી ટીમમાં બી અમુક લોકો, તો એ ડીલ કરતી વખતે નહીં પણ ત્યાર પછી જયારે રિકન્સિલેશન હોય ને, કે બેટા વો સિર્ફ પ્રોફેશનલી થા, અભી નહીં હૈ, વો ત્યારે ડિફિકલ્ટ હોતા થા. એ સૌથી વધારે ઝઘડા થતા હતા કુશલ જોડે? ઝઘડા એક બોલતો હતો બધા, સહી વાત છે, ડે વન પે મુરત શોટ લગ રહા હૈ, ઠીક હૈ, ચલો ચલો યે વો યે વો, મેં મીત કો મીત, યે ક્યા હો રહા હૈ, ક્યુંકી હમારે ફ્લોર જો હોતા હૈ ઉસમે ઊંચી આવાજ ક્યા હોતી હૈ, હા, that I am witness, ઊંચી આવાજ ક્યા, તો મતલબ કુશલ કી ટીમ હૈ, વો ઉનકી એડી ટીમ મે હમારે ભી કુછ લોગ થે, મતલબ હમારે ઓફિસ કે, તો બોલે કે નહીં નહીં વો થે એડી સી થે, તો ઉસને બોલા કે કુશલ તો એકદમ ફૂલ ઓન ચિલ્લાતા એસા, તો બોલતે એક મિનિટ, હમારા ઓફિસ સેટઅપ તો એસા કુછ ભી હો જાય યે લોગ અંદર અંદર કર લેંગે, લેકિન હમ તક તો ઊંચી આવાજ નહીં આતી હૈ, તો કેસે રહેગા, મેં કહા વો પહેલો દિવસ કાલે ઉરે પણ તો ઇટ વેન્ટ સ્મૂથ, નહીં નહીં વો ફર્સ્ટ ડે સાહેબ, અરે યે 32 ડેસ કેસે નિકલેંગે, મેરા રેસ્ટલેસનેસ મીટ ઇઝ લાઈક ધીસ, આઈ ડુ તબલા ઓવર હિયર, ઓર મી તાકે મુજે પૂછ રહે હૈ કે કે, અરે મેમ, હા મેડમ, યે મૂવી કે સેટ હોતે થે ઇતની બાર ચાય દેની પડતી હૈ, જૈસે યહાં પે ઇતને લોગ આયે હૈ, યા વેન યુ સે કે હા આપને બુલાયા હૈ, યા સબ લોગ બોલ રહે કે ઇતના ટફ થા, ઇતના કિયા, ઇતના અચ્છા કિયા, બટ ધેટ ઇઝ ઓન્લી પોસિબલ ઇફ યુ હેવ રાઈટ કાઇન્ડ ઓફ પીપલ વર્કિંગ અલોંગ વિથ યુ, ધેટ બીકોઝ ઇટ્સ ઓલવેઝ લાઈક ફૂટબોલ, કે તુમ સીધા લઈ જાકે ગોલ નહીં માર સકતે, ઇટ્સ ઓલવેઝ અબાઉટ પાસિંગ ધ બોલ, ઓર વો જો કોઓર્ડિનેશન હૈ, યા વો જો ટીમ હૈ ના, બી ઇટ એની વન, એન્ડ આઈ લાઈક ટુ પર્સનલી નેમ ધેમ, કે મેરી ટીમ મે જો લોગ થે, યા કે યુ, રિદ્ધી, નીલ, પાર્થ, માટે પણ જોરદાર તાળીઓ.
પ્રામાણિક જવાબ. શી લેટ્સ કમ ટુ યુ, એક એવી વસ્તુ જે તમે હેલ્લારો દરમિયાન કરી પણ હવે ક્યારેય નહીં કરો. झगड़ा हुआ है मतलब वो रोज का हो गया था कि हाँ मतलब वो बात ही कर रहे हैं ऐसा, हाँ ये लोग बात कर रहे हैं, पहले दिन ऐसा लगा झगड़ा चल रहा है, दूसरे दिन हाँ उनका कोई डिस्कशन चल रहा है तो कोई ध्यान नहीं दे रहा है, और फिर ऐसा हम लोग ऐसे ही बात कर रहे कर रहे कर रहे, अचानक चाय आ रही है वो भी पी रहे, एक दूसरे को ऑफर कर रहे हैं, ऐसा हो गया था, झगड़ा भी चल रहा है, चाय पी रहे और ऐसा सेट देख रहे, और अचानक से शी इज लाइक यार एड्स आ रही है आना करता है एक दिवस पैसा लेते કઈ ફ્રેમ કે સીન નું આર્ટ ડિરેક્શન સૌથી અઘરું હતું? दो पेज भर के लिस्ट लिखाई, सब लोग क्यों ऐसे यही बैटिंग लेके क्यों आ रहे, सबके बैट में स्प्रिंग है और बॉल हम पे लगी जा रही है. પણ એ મૂળજીના ઘરવાળો સીનમાં એવું થયું હતું કે એક વખત આખે આખો એટલે આઈ ડોન્ટ નો વોન્ટ ટુ રિવીલ ધેટ, કોઈ ના જોઈ હોય તો, એટલે એક વખત એ જે રીતે એનો અંત આવે છે પછી એ ટેક ઓકે ના થયો અને યુ હેડ ટુ કાઇન્ડ ઓફ રીમેક એન્ટાયર, એવું કંઈ થયું હતું એટલે મીતે સારા બરાબર કામ કરવાનું હતું. બટ દે હેડ ટુ બી વેરી પ્રિસાઇઝ વિથ ધ પ્લાનિંગ એન્ડ એક્ઝિક્યુશન બોથ. Nothing can go wrong from their side. ये आखिरी sequence एक रात में हुई थी और जो last shot चल रहे साढ़े पांच बजे नहीं आसपास ली थी. अपने बोल रहे 32 days में हो गया. Why? Because of this. Correct. Okay. Another कोई frame या shot याद आ रहा है जो? अरे climax. अरे यार. तो अलग level है. बहुत challenging. Because all factor. बारिश सब. Climax बहुत सरस चाह movie नो. Do go and watch. जो अच्छी सुधी ना जो हुए तो हिला रहो जी. પણ સિનેમાઘરોમાં સરસ રીતે ચાલી રહી છે. પ્લીઝ બોલો હુઆ અપના ક્યો કિયા થા પહેલી બાર, ઇટ વોઝ લાઈક કે અચ્છા યે હો રહા હૈ, ક્લાઇમેક્સ યે હૈ ઓર અપન લોગ ને લિપણ કર દિયા હૈ, તો આઈ વોઝ લાઈક કે યાર એક એસા બનાઓ પ્રેક્ટિસ કરો ઓર પ્રેક્ટિસ કરો વહાં પે ડાલો, તો પહેલે યાર હા ઠીક હૈ કરના હૈ ના કર દેતે, તો ઇનિશિયલી એસા સબને લાઈટ લે લિયા, બીકોઝ વો કે હૈ કે બહોત સારે લોગ એસા પહેલી બાર કર રહે થે, ક્રુશિયાલિટી નહીં પતા હોગી એસા કે હા ઠીક હૈ, તો એઝ અ ટાસ્ક કે ભાઈ હા બોલા હૈ કરને કે લિયે કર દિયા, कर दिया, बोले हाँ हो गया और कुछ नहीं बस मजा आया तो मैं भड़का मजा करवाया. द वन थिंग दैट यू डू वेरी कैजुअली, मैं भड़का फिर ऐसा वो चीज वापस करवाई, वो हुआ, सबने किया, इतना पानी मतलब डाला, ये वो डांस किया, और फिर कि अच्छा ये इश्यू आ रहा है, तब इनको एक्चुअली बेटर आइडिया है, आप लोग भी उधर ही थे उस टाइम पे. बट देन टू बी हां लास्ट सेकंड वाला जब किया था, फटाक से 10 मिनट में सॉल्यूशन बोल देना इज इज एक्सपीरियंस एब्सोल्युटली दैट्स द एक्सपर्टाइज. और फिर ओके हिल्लारो ની એક પ્રોપર્ટી જે તમારે ચોરી લેવી છે, ચોરી લેવી છે ઘરે લઈ જઈશ કોઈ કેવું નહીં, તો ફ્રેમમાં જોયા પછી એક પાત્ર જે તમને સૌથી વધુ ગમ્યું હોય? મૂળજી અને મંજરી. ઓકે. અને ફ્રેમમાં જોયા પછી એક તમારા જ કામમાં કે તમને એવું લાગ્યું હોય કે આ હજી વધારે સારું હું કરી શકી હોત તો. ફાઇન ફાઇન. પોસ્ટ હેલ્લારો તમને મળેલી સૌથી બ્યુટીફુલ કમેન્ટ? સૌથી બ્યુટીફુલ એક તો પપ્પાના રિએક્શન, જે સૌથી શબ્દોમાં વર્ણવી શક્યું નથી, અને બીજી જેમણે ગામ બનાવ્યું હતું ને, જાડુબા જાડુબા ગામ બનાવ્યું હતું,
એમનો મને કોલ આવ્યો કે અમે ગામ વાળા કહેવાય પણ ખરું ગામ તમે બનાવ્યું છે. વાહ ભાઈ વાહ. એક મેરે કો કમેન્ટ યાદ હે કે યે કોન સે ગામ મે શૂટ કિયા. બડી બાત. હા ક્યા બાત. અસલ અસલ બના દિયા તુમને. યસ સર. બહુ બડી બાત. છેલ્લે મીત અને આયુષ ને જો કઈ કહેવા માંગતા હો તો. ભાગો ભાગો. મજા આવી. ટાઈમ તો હતો પણ બટ ટાઈમ લેકે આવો ભાઈ. ઓકે બિગન્સ વોલ. યસ સર. And this look, we're also missing Ravi. Ravi is in Goa. Goa. So he was also the equal. Okay. Let's come to Nikki. Nikki, costume pehrva ma sauthi vadhare thandhiya kone kare tha? Kone aam tantrums dekha jan? Non-actors ને એ લોકોને કે ઘણી વાર પેલું શૂટ કરવાનું હોય અને કે લોકો વધારે જોઈએ છે આ સિક્વન્સમાં તો હજુ જોઈશે તમે ક્રૂ મેમ્બર્સને ઉઠાડીને લઈ જતા હતા કે અમને કપડાં પહેરો અમને પહેરો. લેટ્સ ફોકસ ઓન ધેટ 13 14 કેરેક્ટર્સ. એમાં કોણે ધાન્યા વધારે કર્યા? આમ જોવા જઈએ તો હું એક્ચ્યુઅલી થોડીક એ લોકોને બહુ સ્ટ્રિક્ટ લાગી હતી ફર્સ્ટ 2-3 ડેઝ માટે, તો કોઈએ એવા ધાન્યા કોઈએ જ નથી કર્યા. બટ પછી એ લોકોને ઉપર સેટ થઈ ગયો પછી કે નિકી અમે કરી લઈશું તો ચિંતા ના કર એવી રીતે, તો મને કોઈ એવી રીતે કોઈ સાચે આ વચ્ચે આ બોલ્યો એમાં તે વાળી લીધું ને સાચું પણ આવા વર્ષે આવું જ છે. જો મારે કઈ કહેવાની જરૂર નથી, ઇવન આરોગ્યને પણ ખબર છે. ઓકે, એક એવી વસ્તુ છે રોજ ખોવાઈ જાય પ્લસ કોણ ખોઈ નાખતું હોય? મંજરી ધૂંડવી. શોર્ટ ચાલુ થા ના તો બીચ મેં બોલું ભી કેસે કે ગિર ગયા. અરે વો બોલ વો ચાલી એક જ જેવા નવા સીવડાવીને અને પાંચ છે હા, અને એનું જે પ્રોપર એના જે કપડાં બનાવ્યા છે એ પણ હું બહુ બધી જગ્યાએ એટલે બહુ બધા વણઝારાઓને જોઈ જોઈને એક માણસને મેં પકડ્યો છે, એના ફોટોઝ લીધા છે કે આ લોકો આવા કપડાં પહેરે છે અગેન કાસ્ટ એન્ડ ઓલ, અને એનું એવી રીતે એજિંગ, એનું કલર કેવી રીતે, એનું ધોતીની બાંધવાની સ્ટાઇલ જુદી, એ બધું તો મને એવું લાગે કે ઓકે. તમારા ડિઝાઇન કરેલા કોસ્ચ્યુમ જે એક વ્યક્તિ ઉપર બહુ સારા નથી લાગે જે મેં કલર પર થોડુંક બહુ બધા બનાવવાના હતા એમાં મારે એ વખતે જે કલર યુઝ નતા થતા એમાં મારાથી એક એવો કલર યુઝ થઈ ગયો છે કે જે વખતે નતા થતા, તો મારે એવું છે કે એક પેલેટ એ નીકાળી દેવો જોઈએ. ઓકે ઓકે. તમારો કોસ્ચ્યુમ સૌથી વધારે ગ્રેસફુલી અને સુંદર રીતે કેરી કોણે કર્યા છે? ફિલ્મ મંજરી. મંજરી. આમ તો બધી જ ફિમેલ હે કારણ કે મંજરીનું લુક એવું હતું કે એ બધામાંથી 12માંથી મારે એને બહાર કાઢવાની હતી, અને તો એટલા માટે એને ઓફકોર્સ એનો જે ફ્લેર હતો એ વધારે આપવાનો હતો અને બધું અલગ અલગ હતું. બાકી કેરેક્ટર વાઇઝ મને એવું લાગે છે કે દરેક જણે બહુ સારી રીતે કેરી કર્યા છે. ઓકે, અને કોણે પોતાના આ કોણે આ કોસ્ચ્યુમ સૌથી વધારે બગાડ્યા છે, મતલબ કે ફાડી નાખ્યા છે? સાચી સાત દુપટ્ટા એ ફાડ્યા છે એક જ કલરના સાચી, અને છેલ્લે એવું થઈ ગયું તો કે
પ્લીઝ હવે એક દુપટ્ટો આપ, બીકોઝ મેં પહેલા જ દિવસ એવું કીધું હતું કે જો કોઈએ દુપટ્ટા ફાડ્યા અહીંયા ત્યાં થયો તો હું તમને લોકોને એમ કન્ટિન્યુટીમાં નહીં આવવા દઉં, એમ એ મારી ગેરંટી છે. અને અભિષેક ભાઈ બસ ના, હું નિકી સાથે છું, બીકોઝ એક એક ચણિયા ચોળીને ભેગા કરવા માટે ઉત્તર દક્ષિણ એવી રીતે ફરેલા હતા. તો અને પછી કોટનના કપડામાં અગેન એવું કે એક જ જેવા તમને પોસિબલ નથી, હું આખે આખા તાકા ઉઠાઈને ઓલરેડી આવી ગઈ હતી અને મારી જોડે જે સ્ટફ છે આટલો જ છે, આનાથી વધારે હું કંઈ નહીં આપી શકું. અને એણે ધડાધડ ગ્રીન કલરના દુપટ્ટા જે ફાડ્યા છે ને, ખબર નથી પડતી કરીને ફાટી જાય છે. હું એટલી બધી એની પર ગુસ્સો થઈ હતી ને કે લાસ્ટમાં તો આઈ રિમેમ્બર જાગૃતિબેનના કપડાં બગડ્યા હતા, એ પણ સચિનના લીધે. તો જાગૃતિબેન વોઝ લાઈક, સચિન નિકી મને માર નેક્સ્ટ. નહીં નહીં, અને હું એમને ખબર નથી, હું ત્યાં પાછળ જ ઊભી હતી, નિકી મેં નથી પકડ્યા, મેં નથી પકડ્યા, સચ્ચી સચ્ચી થી બહુ દુપટ્ટા ફાટ્યા. આપ પિક્ચર કી બાત આગે લાએ, યે તો ખુદ કા હી બિઝનેસ હૈ, પ્રોપેગેન્ડા ચલ રહા હૈ. પકડી સકતા મુંબઈ સુધી અમારી પહોંચ હજી થઈ નથી. ઈશા કાંસારા બહુ સારી રીતે. અને કોણ સૌથી ખરાબ રીતે કેરી કરે છે, જેને ખૂબ બધા ગાઈડન્સ ની કે માર્ગદર્શન ની જરૂર છે? સેકન્ડ ક્લાસ. નો નો નો, પ્લીઝ પ્લીઝ, ઘણા બધા ઘણા બધાને જવાબ આપે છે, તમને તો પડતા પાછળ છે, તમને કોઈ કઈ નહીં કે. બોલે મેરે ઘર મેં રોટી જલ્દી છે. એક્ઝેક્ટલી. ઓકે ફાઇન, હેલ્લારો ની એક યાદગાર મોમેન્ટ. This બહુ યાદગાર છે, બટ પ્રી પ્રોડક્શન ની હું કહીશ અબાઉટ ધીસ ટુ. એટલે બીકોઝ એ લોકોને કદાચ એ વસ્તુ નહીં યાદ હોય, પણ હું ભુજમાં હતી અને મારા થોડાક પર્સનલ ઇન્ટરનલ ઇશ્યુઝ પણ એક જ ટાઈમે ચાલી રહ્યા હતા, બહુ બધું હતું. એન્ડ મને નથી યાદ કે, એટલે હું લિટરલી આજે અમારી પર પ્રેશર વધતું જતું હતું, 150 થી 450 કોસ્ટ્યુમ્સ એન્ડ બીજી બધા પણ ઇશ્યુ, ને હું સખત ફ્રસ્ટ્રેટ થઈ ગઈ હતી. તો એન્ડ આઈ વોઝ લિટરલી ક્રાઇંગ કે મારાથી નથી થઈ રહ્યું, હવે એમ આ બધું નથી સહન થતું. અને આ બંને જણા ભુજથી આજે રાત્રે અમદાવાદ પહોંચ્યા છે અને મેં મીતને ફોન કર્યો, આયુષ ભાઈની, એટલે આયુષ સાથે વાત થઈ ને એવી રીતે કે આટલું બધું પ્રેશર હેન્ડલ નહીં થાય મારાથી એમ. આ બંને જણા બીજા દિવસે 9 વાગે મારા ત્યાં મારી સામે ભુજમાં હાજર હતા એન્ડ ધે વર લાઈક કે શું કહેવાય કે તમે સચ પણ ટેન્શન ના લોશો, કઈ જ ના કરશો, તમને કોણ પ્રેશર આપે છે, અમે લાઈટ કરી દઈએ એ વસ્તુને. એન્ડ આઈ રિમેમ્બર મેં એક મહિનો મારા સરને સ્કૂલ નતો મોકલ્યો, તો ઈવન મી ઇટ વોઝ લાઈક કે મોર્યાનું બધું જ કામ અમે કરી લઈશું, તમે અમને કહો. આયુષ, તમે સેસ પણ ટેન્શન ના લો, કામ પર ફોકસ રાખો, ટીમમાંથી કોઈ હેરાન કરે છે અમને કહો, તમારું પર્સનલ કરો અમને કહો. આઈ ડોન્ટ થિંક કે મેં આજ સુધી આટલી મૂવીઝ કરી, કોઈ જ ટીમમાં આવી રીતે પર્સનલી મને કોઈએ લાઈક કહેવાય ને સપોર્ટ કર્યો હોય. Big round of applause. Great. ચાલો છેલ્લે તમે ઘી ના ઠામમાં ઘી નાખ્યું છે એનો અમને આનંદ છે. ઓકે, મીત, લેટ્સ બિગ રાઉન્ડ ઓફ અપ્લોડ્સ ફોર મીત. ચાલો હેલ્લારોના મોટાભાગના બીટીએસમાં રૂબરૂ મળીએ ત્યારે હંમેશા તમે લેપટોપમાં કામ કરતા હો છો, એક્ચ્યુઅલી કરો છો શું તમે આમાં? હવે આમાં એવું હતું, અમારા બંનેની જવાબદારી અમે ડિવાઈડ કરી લીધી હતી, તો ભુજ આયુષ સંભાળતો હતો અને ભુજ સિવાય બધું જ હું સંભાળતો હતો. એટલે અહીંયા ઘણું બધું ઓર્ગેનાઇઝેશન લેવલ પર કામ ચાલતું હતું, ટીમ બિલ્ડિંગના લેવલ પર કામ ચાલતું હતું, બજેટ્સ ઉપર કામ ચાલતું હતું, તો એ ચાલતું હતું, એ હું કરતો હતો. અને એટલા માટે, અને લકીલી કે અનલકીલી કેમેરા ત્યારે જ અમને શૂટ કરતા હતા, એટલા માટે. બાકી લેપટોપ પર હું બહુ લિમિટેડ ટાઈમ
મારું અને અભિષેક બન્યું એવું છે ને કે બે જણા એવું કે છે યાર આ લોજિકલી પરફેક્ટ છે, કરી રાખે તો ચલો કરી નાખીએ. આયુષ અને પ્રતિક બંને એવા છે ને કે એ ઊંધું જ બોલે દર વખતે, એ લોકોને ઊંધું જ કેવું હોય કે ના યાર આવું થોડી કરવાનું હોય, અને પછી આઈધર એ લોકો અમને કન્વિન્સ કરે અથવા અમે એમને કન્વિન્સ કરીએ, પણ એ હંમેશા એ બંને જણનું એવું રહ્યું છે કે એ ઉલટું ચાલતું જ હોય. દર વખતે ઊંધું બોલે એવું તો એવી રીતે બોલે જાણું ઘરનો મોટા પપ્પા આવું કહેતો હોય, દર વખતે આ ઊંધું જ બોલે છે, હું કે જે પણ કહું એમાં છે. કયા મુદ્દા ઉપર લગભગ ઝઘડતા? કંઈ પણ, અરે કંઈ પણ નહીં, એવરી પોઈન્ટ. અમે મોસ્ટલી જેમાં અમે જવાબદારી નક્કી થઈ ગયું હોય ને, છતાં બી કોઈ પણ જગ્યાએ ક્રુશિયલ ડિસિઝન આવે ને, અને એવું થાય કે યાર મને લાગે છે કે આજે સાંજે કરવું જોઈએ, સાંજે તો નહીં કરવાનું સવારે જ કરવાનું, પછી અમે ડિસ્કસ કરીએ, પાંચ સાત મિનિટ થાય, હીટેડ થાય, ચલો ઓકે સાંજે કરવું જોઈએ, સાંજે કરો. એ એવરી માઇન્યુટ થિંગ પણ અમે લોકો એવી રીતના સોલ્વ કરી છે. શૂટમાં બીમારીના નામે કોણે સૌથી વધારે બહાના કાઢ્યા છે? સો બીમારીના નામે સો એક જણે બેહોશ થવાની એક્ટિંગ કરી. ઓહ ગોડ, નહીં યાર વો એટલે એક્ટિંગ તો ના કરે, પણ નહીં ઉસમે વીકનેસ થા, વીકનેસ થા, પર હલકા સા વો હુઆ થા, પછી કોન્શિયસ થઈ ગયો અચ્છા બેટા, એને શું કર્યું, એ પડી ગયો, પછી એને કોન્શિયસ થઈ ગયો, પણ એમ જ ઉભો છે, એમ જ સૂતો છે, એટલે આખું સેટ માં બધા લોકો ચિંતામાં, અને પછી તરત જ એને ભૂજ લઈ ગયા, પેલા વચ્ચે ખાવડા લઈ ગયા, ખાવડા માં કીધું અમે અહીંયા નહીં કરી શકીએ, પછી ભૂજ લઈ ગયા, ના કઈક અને એક દિવસ મેજર વસ્તુ કરવું પડશે એવું કઈ કે પ્રતિક, અભિષેક, આયુષ, એક ચેલેન્જ દિખ રહા હૈ ઉસકા એમ્પ્લીફિકેશન હૈ ના ઉસકે માઇન્ડ મેં કુછ જ્યાદા હી હો રહા હૈ. એક દ્રશ્ય જો તને શૂટ કરવા આપ્યું હોય તો તને એવું લાગે કે મેં વધારે સારી રીતે શૂટ કર્યું, શૂટ કરને ના ભાઈ ઇસી કા દ્રશ્ય જિસમે કે શૂટ કરતો હો તો રિસ્ક નહીં હોતા, બચ જાતે વહાં પર લોગ, અભી પિતાજી કા નામ રોશન કરને ચલે, પિતાજી ને લવિંગ મેમરી મે નામ ડાલ દિયા, ક્યું? ક્યુંકિ પાર્ટનર જૈસે ચલ રહે. બે ત્રણ સીન એવા છે કે જ્યાં એવું ઘણી વાર એવું લાગે, મારી ને અભિષેક ભાઈ ની અમારી ટીમ માં વચ્ચે પણ ચર્ચા થઈ છે કે ક્યાં અમુક એવું લાગે કે યાર થોડાક શોર્ટ વધુ લઈ લીધા હોત ને, તો એ તો બે સીન એવા છે, હવે નથી નથી પણ એક બે સીન છે અને ચર્ચા થયેલી છે, અને ત્યારે બધું કે હા યાર એક દિવસ વધુ હોત ને તો થઈ જાત, એટલે મેં ચૂપ થઈ જાય. ઓકે, એક કાસ્ટિંગ જે તમે બદલવા માંગો ફિલ્મ નું, તારા વગર નું હવે તો પાસ થઈ ગયું, કાસ્ટિંગ બદલવા માંગુ તો ના યાર, મને ખૂબ ખૂબ મજા આવી છે બધા જ કાસ્ટિંગમાં, મતલબ અમેઝિંગ, મને તો ખૂબ ગમ્યું છે એક એક ઓલ સોંગ. હા ઓકે, કાસ્ટિંગની કોઈ એક વીકેસ્ટ લિંક, વીકેસ્ટ લિંક એટલે કઈ, મતલબ કોઈ એક કાસ્ટિંગમાં તમને એવું લાગ્યું કે આ લિંક થોડી વીક છે, સૌથી વધારે એમાં બહુ મજાની વાત છે ને કે સર કાસ્ટિંગ કરતા હતા અને એમને અનુભવ પણ એટલો સરસ રહ્યો છે, એટલે એ એમને ખ્યાલ જ હશે કદાચ કે શું વીક રહી શકે છે, તો એ રાખવા જ નહોતા દેતા. સ્મૂથ એસોસિએશન, આ લોકો થોડી વધારે મહેનત કરીને આયા છે, આઈ ગિવ અપ, કલાકારો વધારે આના કરતા પ્રામાણિક છે, મને તો એટલે અમને તો નતું લાગતું, પછી લોકોને લાગી શકે છે, આપણે ના ના કહી શકાય. હેલ્લારોની એક વાત કે જેના લીધે ટીમને નેશનલ એવોર્ડ મળ્યો, જો હેલ્લારોની વાત એક વાર્તા તો છે જ, અને મારા માટે અમારા માટે એવું કહીશું, અમારી ટીમ, મેં કહ્યું ને એમ કે યાર અમારો જે પરિવાર એક્સપેન્ડ થયો છે ને અમેઝિંગ છે, અને એ આ એવોર્ડ ના બી મળ્યો જ ને તો પણ કદાચ તમે આટલા જ ખુશ હોત ને આટલી જ મજા કરતા હોત ત્રીજી વખતે. ઓકે, એક એવું કામ છે હેલ્લારો દરમિયાન કર્યું હોય અને તમને પણ એ જ લાગુ પડે છે કે કર્યું તો કર્યું, ભાઈ જોયું છે કે હવે તો આ એ અહીંયા ચર્ચા નથી થાય એ નતું એવું. ઓકે, તમારા જીવનનો હેલ્લારો,
આવી રહ્યો છે. ઓન ધેટ નોટ બધા માટે એટલે એવો નહીં પૂરો સરખો મૂક્યો ફાઈનલી આપણને બચી ગયા આપણે બધા. ઓકે આયુષ હવે તું જ જવાબ આપજે. ચૂઝ યોર ફેવરિટ વન. પ્રતીક ઓન ટેકનિકલ ગ્રાઉન્ડ પ્રતિક, ઓન માય ફ્રન્ટ મીત, ક્યુકી વો ફિર હમ લોગ કા પ્રોડક્શન વાલા ટેકનિકલ મેં ઉસી કે પાસ જાને વાલા હું. બટ એઝ અ ફેવરેટ તો ભી ક્યા મતલબ, નહીં તો તીનો એસે સાથ મેં એક દૂસરે કો લાફા માર રહે હોતે એક દૂસરે કે રખા ના કા. ચૂઝ યોર ફેવરેટ વન અગેન. જયેશ મૌલિક, ધ વે જયેશ ભાઈ હેઝ પરફોર્મ ધ કેરેક્ટર બહોત ઉપર, બટ ધ વે ધીઝ ગાઈઝ હેવ રિટન મૌલિક્સ કેરેક્ટર is very sundar. To kaisa hai ki performance wise ha Jayesh bhai ne 6 mari hai, but wo jo lekhak logo ne in logo ne jis tarike se visualize kiya wo character ko, usko Maulik ne bahut zabardast wo diya hai, graph bahut acha wo achieve kar paya usme bhi. Shraddha Neelamben, yaar tough hai kyunki kaisa hai ki Shraddha matlab obviously Manjari is the perfect Manjari, બટ નીલમ બેન ને લીલા કો ક્યા જાન ડાલ દિયા ઉસકે અંદર એસા ઓવરઓલ બીકોઝ સબ ને મિલકે કિયા હૈ, મેં એસા પિક નહીં કર સકતા હું. યુ પર્સનલ ફેવરેટ નોબડી વિલ સી. આઈ લાઈક ધ કેરેક્ટર ઓફ લીલા બીકોઝ શી હેઝ ધીસ પ્લેફુલ કેરેક્ટર ના કે અરે યુ સે કે યુ હા, ઓર વો ગુસ્તાખી કા અલાઉન્સ હર એક જગે હોના ચાહીએ તભી તો દિલ કી બાત આગે નીકળેગી. ઓકે મેહુલ સુરતી, સૌમ્ય જોશી, અરે હેન્ડ ડાઉન મતલબ સૌમ્યા ભાઈ ઇઝ ઉનકે દો દો દૂસરે ફિલ્ડ કે ભગવાન લોગો કે સે મેં કેસે ઓર છોટા મું બડી બાત મત કરાઓ સર કેસે કરે કાકી પડેગી. સૌમ્યા ભાઈ ઇઝ બહોત ગોતી આન્સર. હેલ્લારો ના દોઢ બે વર્ષમાં ટોટલ કેટલી ટ્રીપ્સ કેન્સલ કરી? ઓ I was supposed to go to the US in October. I had to cancel that trip also because of the release and everything. So many, I think. Haan, to matlab bahar ka aisa do aur andar andar to bahut. Haan, fir 2017 mein bhi mere bhai ka shaadi tha, wo France mein, wo bhi cancel kiya. To abhi theek hai. Okay. Ek department jene khoob kharcho karyo be. Haan. Kaun sa tha? Among this. ડિપાર્ટમેન્ટ કોણ કોણ છે યાદ દિલા? પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ની ખર્ચા કિયા? હા પ્રોડક્શન હમ લોગ. કોઈ એક વાત જે કાબુમાં રાખી શકાય હોત ખર્ચા ની દ્રષ્ટિએ પણ ન રાખી? ધ એક્સપેન્સ ધેટ હેડ ગોન બિહાઇન્ડ મેકિંગ ઓફ ધ વિલેજ, બીકોઝ વો થોડા વહાં કા લોજિસ્ટિક્સ પ્રોબ્લેમ ઓર વહાં કા જો લોગ જો ઇન્વોલ્વ થે વો ઉન લોગો કા થોડા એસા નેચર હૈ કે ઉસમે થોડા દાદાગીરી સે કામ હો રહા તો ઉસમે થોડા કભી કભી હમ બહોત હમારે હાથ બંધ જાતે થે. હમ લોગો કા બહોત ડિસ્કશન હોતા થા કે યાર લે દે કે બાત એસે હી આતી હૈ યહી આતી હૈ લેકિન અબ કોન કરેગા ઓર ઉસમે ફિર ચલો ભઈ હરી ઝંડી ચલ નિકલો ગાડી નિકાલો. એક હિસાબ જેણે તમારી રાતો ની ઊંઘ ઉડાડી દીધી હોય? ચલે થે ક્યા કરાય અભી તન તબ પતા ભી હોતા ને કે નેશનલ અવોર્ડ જૈસા કુછ હો જાયેગા તો ઠીક હૈ ક્યુંકી તબ તો ક્યા આપ ખુલ્લે રન મે હો આપ અકેલે હો ઓર આપને ઇતના બડા મતલબ જો નવરાત્રી મેં ભાગ જાતા હું મતલબ નિકલ જાતા હું અમદાવાદ યા ગુજરાત સે
लेकिन इस बार प्रमोशन के चक्कर में मेरा मुझे ऐसा सौभाग्य हुआ कि मेरे को बड़ौदा जाने का मौका मिला नवलखी में. एंड द वे दोज गाइज डू गरबा ना, इट्स सच अ गुड साइट फॉर योर आईज एंड योर सोल. यार क्या ये फॉर, मतलब ये नेचुरली ऐसा हो रहा है. और उसमें मैं वापस से कहना चाहूंगा कि मैंने गोरी राधानो ने कालो कान गाना और उसपे लोग नाचते हुए मैंने देखा. मैंने अभिषेक जैन से भी बात की है, उनको भी बोला कि सर थैंक यू फॉर दैट सॉन्ग, क्योंकि वो मैं नहीं भूल सकता. आई स्टिल हैव दैट वीडियो इन माय फोन. आई एम सपोज टू सेंड इट टू अभिषेक भाई, बट सुपर. ओके, छलड़ो जितलो आवड़े इतलो गा. जिसका काम है उसको करें बैटरी खत्म हो रही थी ऐसे सीधा बोल दो, प्रोडक्शन के लोग समझते. ओके, वन हेल्लारो मोमेंट ऑफ द एंटायर जर्नी ऑफ दिस फिल्म. अच्छा, ये आप ऐसे आध्यात्मिक लेवल पे बोल रहे हो या हेल्लारो हंसने वाला बोल रहे हो? तमे हेल्लारो ने जे रीते डिफाइन करो ए रीते. नहीं, ओवरऑल ऐसा वो आप जब आप बात समझते हो ना कि इतनी तकलीफें हैं, ये है वो सब है, लेकिन उसके बावजूद भी इस तरीके से कारवां पूरा चल रहा है और फिर आपको लगता है कि ये काम नहीं, ये तपस्या हो रही है, वो उस वो मूवमेंट का रियलाइजेशन. ખાલી બે જ વસ્તુ મારા માટે બહુ ક્રુશિયલ હતી. શૈલેષભાઈ છે ને જે મુખી નો રોલ કરે છે, એમનો બર્થડે આવતો હતો અને કેવું હતું કે શૂટ માં ડેસ તો પાકા જ હતા, એવું કહી રાખ્યું કે તમે જેમ કે આ 12 તારીખ પછી તમે ક્યાંય પણ જઈ શકો છો. હવે એમને ટ્રીપ પ્લાન કરેલી 13 તારીખે. હવે કેવું થયું કે ભાઈ કોઈ એક દિવસ આગળ ગયો, આ દિવસ પાછળ ગયો, એટલે શૈલેષભાઈ પેલા કે બસ હવે હું તો જઉં છું સર ક્લાઇમેક્સ, કે તમે કામ કરો આજે મારો ફ્રન્ટલ બધા શોટ લઈ લો, પછી કોઈ બીજાને એવું કંઈક વર્કઆઉટ કરતા હતા. કીધું સર પતી જઈશું. પછી અભિષેકભાઈ વાત કરી અને પછી અમે બધાએ બહુ રિક્વેસ્ટ કરી કે તમે ફ્રી રહો, બાકી આ નહીં પતે, ક્લાઇમેક્સ છે અને તમારો રોલ ઇમ્પોર્ટન્ટ છે. તો એમને કીધું યાર ન્યુઝીલેન્ડથી આવ્યા હતા એટલે મારું આખું ફેમિલી આવવાનું છે આઈ થિંક 50-60 લોકો ને લોકોનું ટ્રીપ પ્લાન થઈ લઈને કે મારા માટે બધા લોકો બોમ્બે થી સુરત થી બધા આવ્યા છે અને હું ત્યાં જવું સર તમે બર્થડે નહીં કરો તમે લાઈફ ટાઈમ બર્થડે નહીં હોઈ શકે અમારા અને ફાઇનલી અગ્રીડ અને એ આવ્યા અને એ આખી રાત સીન શૂટ થયો એટલે એક જબરજસ્ત અમને એવું થયું કે યાર સુપર્બ થયું સૈલેશભાઈ ઓળવું અને સેકન્ડ શહેરે એ આખી સિક્વન્સ ખતમ થઈ અને આઈ થિંક જે 12 ગરબા કરીએ અને અમે લોકો
હેલ્લા છે ને એ એ બીટીએસ છે પણ બહુ છેલ્લે બહાર પડે છે પણ એ એ હેલ્લારો છે એ એ આખા બધે બધી મોમેન્ટો હેલ્લારો છે અમારા. વાહ વાહ. આઈ થિંક આ આખે આખી નેશનલ અવોર્ડ વિનિંગ કહાણી પાછળ એટલી બધી કહાણીઓ છે કે આ વાત કરવા બેસીશું તો મને લાગે છે રાતની રાત ઓછી પડશે અને આપણે આમ મજા પડી જાય એવી એવો કેફ તો બહુ આવશે. પણ પછી એમ થાય કે હવે ચલો સવારે કામ પર પણ જવાનું હોય છે. હવે આ લોકો તો બધા નેશનલ અવોર્ડ જીતીને બેઠા પણ અમારે શું, એ લોકો મહિના બે મહિનાનું વેકેશન હજી કરી શકશે, અમારે તો ઘણું કામ. એના માટે બધા પ્લીઝ સ્પીકર જોવા જજો. ડિનર જો ટાઈમ પે કુશલ ને બોલા ના તો ટાઈમ પે ડિનર લંચ આના પડે વહા પે. હા ઠીક હે. ઓર વો બનતા થા 12-13 કિલોમીટર દૂર ફિર ઉસકો લાના વો સબ ભી પ્રોબ્લેમ્સ હોતે હી થે. तो अब तीन एक दिन से लेट हो रहा है, आधा आधा घंटा लेट हो रहा है और हीटेड आर्ग्यूमेंट्स ये वो हो रहा है हो रहा है हो रहा है और वन फाइन डे और फिर उसमें क्या हुआ कि हमने ईगो पे ले लिया था एक एक शाम हमने ईगो पे ले लिया कि आज 9:30 बजे हमारा केटरर को टाइम किया कि भाई तू ये कर नहीं सकता है, कैसे वहां पे कितनी गड़बड़ हो जाती है क्योंकि काफी सीनियर टेक्नीशियन थे जो खाते ही नहीं थे कि ये टाइम निकल गया अब हम नहीं खाएंगे, तो उनको देख के फिर आप और दुखी हो. ठीक है तो अब बात हुआ और उस दिन ऐसा हुआ कि भाई 9:30 बजे डिनर लग जाना चाहिए. ठीक है फिर कुशल कभी भी कॉल दे देगा डिनर का, तो एकदम हम टाइटली फॉलोअप ले रहे थे
और 9:25 को मेरे को प्रशांत का वो आया कि आयुष भाई मंदीप की गाड़ी आ गई, मैंने कहा बेस्ट है। और ऐसा कुशल खाना लग गया है जब भी नौ पच्चीस के बाद मैंने 5 मिनट उसको पूछता था अभी क्या स्टेटस है, अभी क्या स्टेटस है, तो उसने बोला कि आयुष भाई एकदम खाना, मतलब उसने पूरा सेटअप कर दिया है, ऑल गुड टू गो। मैं गया छाती चौड़ी करके कि दादा आज हो गया है, तू बोल तब देना, अभी भी देख 1 मिनट बाकी है, देखा आज टाइम पे हो गया, ठीक है। और फिर मैं जाके ऐसे एकदम बैठ गया और मैं पूछ रहा हूँ, और मैं पूछ रहा हूँ जैसे तो साइमल्टेनियसली कि ये शायद क्रूज शेड तक पहुंचे, पर मैं पक्का ब्रेक कर दूं ना अभी, तो फिर मैंने मेरे को उसी में प्रशांत का हुआ है कि आज भी एक लोचा हुआ है, मनदीप सिर्फ प्लेट्स लाया है। ओह माय गॉड, मेरा भाई तेरा भला हो। तो मेरे को क्या है, खुला रन किस तरफ जाता है मेरे को पता था। मैं निकल गया। एक वक्त जोरदार ताली वाप पाते। Believe me, અમે આટલા બધા શુદ્ધ દેશી સંવાદ અને ખૂબ બધા કલાકારો સાથે વાત કરી છે, પણ આજની વાત, આજનો મૂડ, આજનો મિજાજ કંઈક જુદો હતો. This was amazing. બહુ જ મજા પડી છે આ કોન્વર્સેશનમાં. બહુ જલ્દીથી અમે યુટ્યુબ પર પણ આનું રેકોર્ડિંગ્સ મૂકીશું, અને બહુ જલ્દીથી અમે આના નાના નાના રેપિડ ફાયર્સને પણ એડિટ કરીને મૂકીશું. જલ્દસર ડાઉનલોડ કરી લેજો. એક વાત, કોઈ ભી ભાષા કો ઉસકે ओरिजिनल या उसके ओरिजिनल फॉर्म में अगर पेश किया जाए तो वो सुंदरता, वो एक माहौल बनता है. आज आपने जिस तरीके से बात चालू की वो सुन के इतना मजा है, तो थैंक्स अ लॉट, मजा आ गया बात करने में, बहुत मजा आया. थैंक यू, वी एंजॉयड अ लॉट. આ મૂવી ચાલી રહી છે, જાઓ જોવા. તમને આ જેટલી પણ વાતો જો સાંભળી હશે, અત્યારે જોઈ હશે, અથવા તો પછીથી જોઈને જશો, તમને આ બધું બહુ રિકોલ થશે. અને મૂવી તો પોતાની રીતે જ એક કવિતા છે. પ્લીઝ ગો એન્ડ વોચ ધીસ મૂવી. બાકી જલસો છે આ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન, ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોર એપ સ્ટોર પરથી. મળીએ છીએ શુદ્ધ દેશી સંવાદમાં. અત્યારે હું રજા લઉં, બાકી શુભરાત્રી, આવજો, ગુડ નાઇટ. થેન્ક યુ.